अरे ये स्टूडियो में दिख रहा है बिना आपके वो तो कहीं बंगला क्लियर हो गया पूरा बैटरी का प्रॉब्लम हो गया हेलो एवरीवन, आज सर्वेइंग ना डेमो टू माटे आपणे भेगा थया छीए। रेग्युलर बेचमां तो आ लेक्चर चालू थई गयो छे, जोड़े जोड़े यूट्यूबमां डेमो पण छे। ओके, वॉइस अने स्क्रीन क्लियर छे बधाने? मारो वॉइस अने स्क्रीन क्लियर आवे छे कन्फर्मेशन आपी देजो। चेट बॉक्समां एक कॉमेंट करी आपो। गुड आफ्टरनून एवरीवन। हेलो सुनील, वॉइस आई रह्यो छे प्रॉपर? मैसेज करी दो। स्क्रीन एंड वॉइस क्लियर? ओके, चलो कन्फर्मेशन आई गयु छे, સ્ક્રીન અને વોઇસ ક્લિયર છે, ડન। તો સર્વેઇંગ આપણે વાત કરીએ તો સર્વેઇંગમાં લાસ્ટ લેક્ચર આપણે લીધો હતો, એમાં થોડી એની બેઝિક થિયરી જોઈ હતી, હજુ પણ થોડી નાનો થિયરીનો પાર્ટ બાકી છે, એના વિશે આપણે ચર્ચા કરીએ, આગળ જઈએ, ડન। તો ડેમો નંબર ટુ છે તમારો સર્વેઇંગનો, રેગ્યુલર લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે બેચમાં, આ એનો જ એક ભાગ છે। બેચની વાત કરીએ તો સિવિલ એન્જિનિયરિંગ માટે G3SSBની બેચ, એની ફીસ ને બધું અહીંયા લખેલું જ છે, 11,499 છે। જો ખાલી ટેકનિકલ લેવું હોય તો 7,999 છે, 50% ડિસ્કાઉન્ટ આપ્યું છે। ફેકલ્ટી બધા તમને ઇન્ટ્રોડ્યુસ કરી દીધા છે, ભણાયું છે, બધું ખ્યાલ છે, બરાબર ને? ચલો, આજનો આપણો ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ સર્વેઇંગ। હવે સમજો, સર્વેઇંગ કોઈ નાની વસ્તુ નથી, એ બહુ મોટી બ્રાન્ચ છે, બરાબર। તો સર્વેઇંગમાં અલગ અલગ બહુ બધી પ્રકારના સર્વે થતા હોય છે, કોઈ એક પ્રકારનું સર્વે ના હોય, ઘણા બધા અંદર સર્વે ઇન્ક્લુડેડ હોય, બરાબર। તો આજે આપણે એના ક્લાસિફિકેશન જોવાના છે, ભાઈ કેટલા કેટલા સર્વે હોય, એના શું ક્લાસિફિકેશન થાય, કઈ જગ્યાએ કયું સર્વે વપરાય, બરાબર, એના મેપ કઈ રીતે અલગ અલગ બનતા હોય, બધી વસ્તુ આજના લેક્ચરમાં આપણે જોઈશું। ટોપિકનું નામ આપ્યું છે ક્લાસિફિકેશન, ક્લાસિફાઈ કરવું એટલે શું, બધા અલગ અલગ વસ્તુ વિશે આપણે ભણવું, બરાબર, અલગ અલગ સર્વે વિશે આપણે જાણવાનું છે। ચલો, એમાં પહેલું લખ્યું છે ક્લાસિફિકેશન બેઝડ ઓન નેચર ઓફ ફિલ્ડ। આ પોઈન્ટ મહત્વનો છે, નેચર ઓફ ફિલ્ડ મતલબ ફિલ્ડ કઈ છે એના આધારે એનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ કરવું ગુજરાતીમાં, કેના આધારે વર્ગીકરણ કરવાનું છે, તો નેચર ઓફ ફિલ્ડ, તમારી ફિલ્ડ કઈ છે, મતલબ કેના ઉપર તમે સર્વે કરો છો, મતલબ જમીન માટે કરતા હોય તો લેન્ડ સર્વે, બરાબર ને, અવકાશ માટે કરતા હોય તો એસ્ટ્રોનોમી સર્વે, એવા બધા અલગ અલગ ક્લાસિફિકેશન એટલે ફિલ્ડના આધારે હશે, બરાબર। તો તમને એમસીક્યુમાં ઘણી વાર એવું પૂછે નીચેનામાંથી કયા સર્વે ફિલ્ડના આધારે છે, તો એના નામ બી આપણને આવડવા જોઈએ, નામ પૂછાતા હોય છે। તો આગળ જોઈએ ફિલ્ડમાં કયા કયા સર્વે આવે, તો સૌથી પહેલું લખ્યું છે લેન્ડ સર્વે। લેન્ડ એટલે શું છે, જમીન, નામ પરથી ખબર પડે જમીન પરનું બધું સર્વે હશે, એને આપણે શું કહીએ છીએ, લેન્ડ સર્વે કહીએ છીએ। ચલો, લેન્ડ સર્વે ઇઝ ડન ઓન લેન્ડ ટુ પ્રિપેર પ્લાન્સ એન્ડ મેપ્સ ઓફ ગિવન એરિયા, ક્યાં કરવામાં આવે છે, જમીન ઉપર, બરાબર। તો લેન્ડ સર્વે આપણે કોને કહીએ છીએ, જે જમીન ઉપર કરવામાં આવે છે અને એના કારણે પ્લાન અને મેપ બનાવવામાં આવે છે। એમાં કયા કયા આવે, તો ટોપોગ્રાફિકલ, સિટી અને કેડેસ્ટ્રલ સર્વે આર સમ ઓફ ધ એક્ઝામ્પલ ઓફ લેન્ડ સર્વે, આ એમસીક્યુ પૂછાય છે, બરાબર, કે ભાઈ નીચેનામાંથી કયા એક્ઝામ્પલ, નીચેનામાંથી કયા એક્ઝામ્પલ લેન્ડ સર્વેના છે। તમને ઓપ્શનમાં ત્રણ નામ આપ્યા હોય, ડીમાં એવું લખી નાખે ઓલ ઓફ અબો, તો આપણને ખબર હોવી જોઈએ ટોપોગ્રાફિક, સિટી અને કેડેસ્ટ્રલ, આ બધા લેન્ડ સર્વેના જ ટાઈપ છે, ક્લિયર છે। તો આ વસ્તુ અહીંથી આપણને ખ્યાલ આવે।
ચલો હવે આ બધા વિશે આપણે ડિટેલમાં સમજીએ. જોજો ખાસ આપણે કોની વાત કરી, સૌથી પહેલા ફિલ્ડના આધારે. ફિલ્ડ કઈ છે તો આપણે વાત કરી, ફિલ્ડ આપણી કઈ છે, જમીન છે. જો જમીન હોય તો એને લેન્ડ સર્વે કહેવાશે. આ પહેલી વાત કરી, ફિલ્ડ પહેલી છે, જમીન એટલે લેન્ડ સર્વે. એના સબ ટોપિકમાં કયા આવે, ટોપોગ્રાફિક, સિટી સર્વે અને કેડેસ્ટલ સર્વે. આ ત્રણ પ્રકાર છે. હવે ત્રણેય વિશે આપણે સમજીએ. સૌથી પહેલા લખ્યું છે ટોપોગ્રાફિક સર્વે. વોટ ઇઝ ટોપોગ્રાફિક? તો આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને ભણાવ્યું હતું ટોપોગ્રાફિક મેપ. બસ તો એ જ વસ્તુ છે, બરાબર. ટોપોગ્રાફિક મેપ કેનાથી બનશે? ટોપોગ્રાફિક સર્વેથી. મેં વાત કરી હતી જમીનને આપણે ઉપરથી જોઈએ, ઉપરથી, તો જે આખો એરિયા દેખાય એનો શું કહેવાય, ટોપોગ્રાફિક એરિયા અથવા ટોપોગ્રાફિક સર્વે પણ કહેવાય આખી પ્રોસિજરને. ડન. એનો સ્મોલેસ્ટ સ્કેલ આપ્યો છે, નાનામાં નાનો સ્કેલ કેટલો રાખવામાં આવે, 1:2,50,000, એટલે 1 cm = 2.5 km. આ ESCમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, એન્જિનિયરિંગ સર્વિસીસ એક્ઝામ UPSCમાં પૂછાય છે આવા ક્વેશ્ચન. Class 2, Class 3માં પણ આવી શકે કે ભાઈ ટોપોગ્રાફી માટેનો સ્મોલેસ્ટ સ્કેલ કેટલો છે, 1:2,50,000. ઓકે. This consists of horizontal and vertical location of certain points to determine the natural features such as river, hill, etc. બરાબર. તમે ટોપોગ્રાફિક, તમે સમજો કોઈ અમદાવાદ છે, મેં પહેલા જ વાત કરી હતી ભાઈ અમદાવાદને તમે આમ ઉપરથી જુઓ તો તમને આવું કંઈક એરિયા દેખાય. એમાં ઘણી બધી વસ્તુ આવે, જેમ કે આપણે વાત કરીએ અહીંયા લખ્યું એ રીતે એક નદી જતી હોય, રિવર જાય છે. આ રિવર તમે બનાવી છે? ના, એ તો નેચરલ કુદરતી છે. તો આને શું કહેવાય, નેચરલ રિવર રિસોર્સિસ. બીજું શું કહે છે, હિલ એટલે પહાડ હોય, એને આપણે આવી રીતના કન્ટુર વડે બતાવીએ છીએ. બરાબર. તો આ હિલ છે તમારું, તો એ પણ નેચરલ છે. સિમિલરલી કોઈ રેલવે લાઇન ધારો કે આમ જતી હોય અહીંથી, આ રેલવે લાઇન છે તો એ આર્ટિફિશિયલમાં આવે. સેમ ટુ સેમ અગર કોઈ રોડ જતો હોય, ધારો કે આવો કોઈ રોડ જાય છે, રોડ છે તો એ પણ કેમ આવે, આર્ટિફિશિયલ. તો બધા ફીચર તમને જોવા મળે. જો અહીંયા લખ્યું છે સચ એઝ આર્ટિફિશિયલ ફીચર સચ એઝ રોડ, રેલવે, ટાઉન એન્ડ વિલેજીસ એટસેટ્રા. તો શું કહે છે, હોરિઝોન્ટલ અને વર્ટિકલ લોકેશન. વર્ટિકલ એટલે આ હિલ છે તો એ વર્ટિકલ લોકેશન છે, ઊભું, તો એને બી આપણે બતાવીએ છીએ. હોરિઝોન્ટલ હોય બધી જ વસ્તુ આપણે આમાં રિપ્રેઝેન્ટ કરીએ છીએ ટોપોગ્રાફિક મેપમાં, પણ બધું ક્યાં હશે, જમીન ઉપર હશે. એટલા માટે આને શું કહેવાય, લેન્ડ સર્વેનો એક પ્રકાર કહેવાય, કે આપણે જમીન ઉપરના બધા ફીચર્સનું શું કરીએ છીએ, સર્વે કરીએ છીએ. ઓકે. એના પછી જોઈએ નેક્સ્ટ સિટી સર્વે. લેન્ડ ઉપર બીજું આવે સિટી સર્વે. તો જમીન ઉપર ધારો કે અમદાવાદ સિટી આવેલું છે, અમદાવાદ સિટીની વાત કરીએ અથવા ગાંધીનગર સિટીની વાત કરીએ, તો ગટર લાઇનો જતી હોય, ડ્રેનેજ લાઇન હોય, પછી ગેસની લાઇનો જતી હોય, જેટલી બી લાઇનો રોડની પેરેલલ અથવા રોડની નીચેથી જતી હોય, જમીનની અંદરથી આપણે લાઇનો પસાર કરીએ છીએ, તો એ બધાના મેપ અવેલેબલ હોય. તો એ મેપ ક્યાંથી બન્યા હોય, સિટી સર્વેમાં. એ બનાવવા જ પડે. તમે કોઈ પણ જગ્યાએ એક્સકેવેશન કરે ને, તો એક્સકેવેશન કરતી વખતે ત્યાં ધ્યાન રાખવું પડે નીચે કોઈ પાઇપલાઇનો એવી પસાર થાય છે કે નહીં. જો થતી હોય તો ત્યાં એક્સકેવેશન કરવામાં ધ્યાન રાખવું પડે. ઘણીવાર તમે જોયું હશે કે એક્સકેવેશન કરવા દરમિયાન, એક્સકેવેશન ચાલતું હોય દરમિયાન એવું થતું હોય કે કોઈ જગ્યાએ પાઇપ લીક થઈ જાય અથવા કોઈ ડેમેજ થઈ જાય તો અંદરથી ગેસ લીક થવા મળે, આવું બધું થાય, પછી પોલીસ એમ્બ્યુલન્સ બધું આવી જતું હોય, પછી પેલી ફાયર બ્રિગેડને બોલાવી રાખે અને પબ્લિક ભેગું થઈ જતું, આ બધું થતું હોય, કેમ, પ્રોપર આઈડિયા ના હોય એટલા માટે. ડન. એટલે બધી જ લાઇનો જે પસાર થતી હોય એનો આખો મેપ તૈયાર હોય. ડન છે. તો એ વસ્તુ આમાં આવે સિટી સર્વેમાં. તો શું કહે છે, ધે આર મેડ ઇન કનેક્શન વિથ ધી કન્સ્ટ્રક્શન ઓફ સ્ટ્રીટ, વોટર સપ્લાય, પાણીનું સપ્લાય સિસ્ટમ, અને ટુ નો ધ પોઝિશન ઓફ સર્વિસીસ ઇન સિટી. બરાબર. સિટીની અંદર જે બધી સર્વિસીસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ એ દરેક વસ્તુનું સર્વે કરવાનું ને એનો મેપ બનાવવાનો, એ બધી વસ્તુ કોની અંદર કન્સિડર થાય છે, તો
સિટી સર્વેની અંદર. તો થાય છે તો જમીન ઉપર જ અલ્ટિમેટલી, એટલે એને આપણે કોનો ટાઈપ કહીએ છીએ, ફિલ્ડના આધારે, બરાબર, જમીન, લેન્ડ સર્વે. એટલે જમીન ઉપર કરીએ છીએ એટલે ધીસ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ લેન્ડ સર્વે. ડન છે? તો આ વસ્તુ લખીને આપી છે. એના પછી ત્રીજા નંબરનું હતું કેડેસ્ટલ સર્વે. આના વિશે તો આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરમાં. કેડેસ્ટલ એટલે શું? બાઉન્ડ્રી નક્કી કરવા માટે યુઝ થાય. કેના માટે? બાઉન્ડ્રી. મેં પહેલાં કીધું હતું કે ભાઈ અમદાવાદ છે એની બાઉન્ડ્રી નક્કી કરવી જ તમારે, બરાબર. ગુજરાતની બાઉન્ડ્રી નક્કી કરવી છે, ઇન્ડિયાની બાઉન્ડ્રી, બોર્ડર્સ બધી નક્કી કરવી હોય પ્લોટની, બરાબર, બરાબર છે. એ વસ્તુ તમને આપેલી છે. ડન. તો કેડેસ્ટલ સર્વે ઇઝ ડન ટુ ડિફાઇન ધ પ્રોપર્ટી લાઈન ઓફ ડિફરન્ટ ઓનર ઓર ટુ ફિક્સ ધ બાઉન્ડ્રીઝ. આ શબ્દ યાદ રાખવાનો છે, બાઉન્ડ્રીઝ. મેં તમને કીધું હતું કે ભાઈ તમારે આ જગ્યા તમારી હોય, આ બાજુવાળાની જગ્યા હોય, આ પ્રાઇવેટ પ્લોટ છે, આ ગવર્મેન્ટ પ્લોટ છે, તો આ બે વચ્ચે અહીંયા વોલ કન્સ્ટ્રક્ટ કરી દે ને પ્લોટિંગમાં, તો એ પરફેક્ટ એરિયા ડિવાઇડ કરવા પડે. તો આવી બાઉન્ડ્રી નક્કી કરવી હોય તો પણ આ વપરાય. એવી રીતના સેમ ટુ સેમ ઇન્ડિયાની બાઉન્ડ્રી, બરાબર, બીજા દેશની કોઈ બી તમારે કરવી હોય, બધું આમાં થશે. આના માટે જે મેપ બનાવી એને શું કહેવાય? કેડેસ્ટ્રલ મેપ. આ બી આપણે જોયું હતું એમસીક્યુમાં, બહુ વાર પૂછાય છે એમસીક્યુમાં, અઢળક વાર પૂછાય છે કે કોઈ પણ વસ્તુની બાઉન્ડ્રી નક્કી કરવા માટે, કોઈ પણ વસ્તુની બાઉન્ડ્રી કરવા માટે, નક્કી કરવા માટે કયું સર્વે યુઝ થાય. તો તમારો આન્સર હોવો જોઈએ કેડેસ્ટ્રલ સર્વે. ડન છે? મેં કીધું છે આ ક્વેશ્ચન પૂછાતો હોય છે, આવડવો જોઈએ આપણને. ડન. એના પછી જોઈએ મરીન નેવિગેશનલ અથવા હાઇડ્રોગ્રાફિક સર્વે. ફિલ્ડના આધારે ત્રણ જોયા. ફિલ્ડના આધારે બહુ બધા છે, એમાં પહેલું આપણે ભણ્યા લેન્ડ સર્વે. ફિલ્ડના આધારે પહેલું શું હતું? લેન્ડ સર્વે. એટલે એમાં તમારું ફિલ્ડ શું હશે? લેન્ડ એટલે કે જમીન. એના આપણે કેટલા પ્રકાર પાડ્યા? ત્રણ પ્રકાર પાડ્યા જમીનના. કયા કયા? પહેલું આપણે શું જોયા? ટોપોગ્રાફિક. બીજું આપણે શું જોયું? સિટી સર્વે. ત્રીજું શું જોયું આપણે? કેડેસ્ટ્રલ સર્વે. તો આ આખું કોના આધારે થયું? લેન્ડના આધારે. ફિલ્ડના આધારે લેન્ડ. હવે જો તમારી ફિલ્ડ લેન્ડ ના હોય, મતલબ જમીન ના હોય, તમારી ફિલ્ડ જમીન ના હોય તો શું હોઈ શકે? તો પાણી. મરીન એ હાઇડ્રો શબ્દ આવે ને, હાઇડ્રો ગ્રીક શબ્દ છે, એનું ગુજરાતી થાય વોટર, ઇંગ્લિશ થાય વોટર, ગુજરાતીમાં આપણે એને પાણી કહીએ છીએ. પાણી રિલેટેડ સ્ટડી કરવાનું હોય અથવા એને નેવિગેશનલ સ્ટડી પણ કહેવાય. એટલે ઇનશોર્ટ આ ત્રણમાંથી કોઈ બી નામ લખે એટલે પાણીની વાત હશે. ડન. તો હવે આપણી ફિલ્ડ કઈ હશે? પાણી હશે. તો ફિલ્ડ જો આપણે પાણી હોય તો પાણી ઉપર જ્યારે સર્વે કરવાનું થાય, મતલબ પાણી, પાણીની વિશે આપણે માહિતી લેવાની થાય, તો આ બધું સર્વે વપરાય. ડન છે? તો એમાં શું લખે જો? ધીસ ઇઝ કન્ડક્ટેડ ઓન ઓર નિયર ધ બોડી ઓફ વોટર સચ એઝ લેક, રિવર, કોસ્ટલ એરિયા. કોસ્ટલ એટલે દરિયાઈ વિસ્તાર હોય, બરાબર. લેક એટલે ઝરણા પાસે હોય કોઈ, રિવર એટલે નદી, કોસ્ટલ એરિયા એટલે દરિયો. આ બધે સ્ટડી કરવાનું હોય તો એના માટે કયું સર્વે વપરાશે? મરીન સર્વે અથવા નેવિગેશનલ સર્વે અથવા હાઇડ્રોગ્રાફિક. આમાં નેચર ઓફ ફિલ્ડ આપણી શું આવશે? પાણી. ધીસ સર્વે કન્ઝિસ્ટ, શું કામ કરવાનું? ધીસ સર્વે કન્ઝિસ્ટ ઓફ લોકેટિંગ શોર લાઈન ઓફ ધ વોટર બોડીઝ. કઈ લાઈન છે? શોર લાઈન. શોર લાઈન એટલે તમે વસ્તુ સમજો, તમે આ શબ્દ સાંભળ્યો હશે ટાઇડ્સ, લો ટાઇડ્સ, હાઈ ટાઇડ્સ. હાઈ ટાઇડ્સ એટલે આપણે ભરતી કહીએ છીએ, લો ટાઇડ્સ એટલે ઓટ કહીએ છીએ. તમે દરિયામાં, દરિયા કિનારે ક્યાંક ગયા હોય તમે, દ્વારકા છે, ઘણી જગ્યાએ દરિયા કિનારો છે, સોમનાથ છે, તો દરિયા કિનારે જાઓ ને તો એમાં ભરતી ઓટ આવતી હોય, મતલબ પાણી દિવસ દરમિયાન દૂર હોય ને પછી રાતે પાછું નજીક આવી જાય, પાછું દૂર જતું રહે, પાછું આવી જાય. તો એવું થવાનું કારણ શું છે? મૂન, ચંદ્ર, ચંદ્રની ગ્રેવિટી. પૃથ્વી આમ છે, એની આજુબાજુમાં આમ ચંદ્ર ફરે છે, ફરે છે ને, ઉપગ્રહ છે એનો, આમ આમ ફરે. એટલે ચંદ્રને પોતાની ગ્રેવિટી છે, એટલે ચંદ્રની ગ્રેવિટીની ઇફેક્ટ પૃથ્વી ઉપર રહેલા પાણી ઉપર થાય છે. એટલે તમે અહીંયા ઊભા હોય અને ચંદ્ર જો આમ જતો રહે ને, એટલે પાણી તમારું એની જોડે ખેંચાય, બરાબર. ચંદ્ર પાછો આવે એટલે પાણી પાછું ત્યાં આવી જાય, એ રીતે.
ડન છે. તો સિમ્પલ વસ્તુ છે કે મૂનના કારણે પાણીમાં ભરતી ઓટ આવે છે, પણ ભરતી ઓટનું મહત્વ આપણે સમજવું પડે ને એને આપણે એનાલિસિસ કરવું પડે. એનું કારણ છે, તમારામાં કોઈક શોખીન હોય કે ભાઈ દરિયા કિનારે આપણે મકાન બનાવવું જો હોય, બરાબર, તમે સવારમાં અથવા રાતે કોઈ એક સમયે માપી લીધું પાણી તમારું આટલે સુધી હતું, પાણી તમારું આટલે સુધી હતું. હવે તમે અહીંયા ઘર બનાવ્યું, હવે જેવી ભરતી આવી, ભરતી આવી એટલે પાણી તમારું સીધું અહીંયા આવી ગયું, તો આ ઘર તમારું ડૂબી ગયું. ચાલે ના ચાલે? એટલે મારે જોવું પડે કે પાણી મારું કેટલું બહાર જાય છે, કેટલું અંદર આવે. એમાં મેક્સિમમ જે ડિસ્ટન્સ હોય ને એને આપણે શોર લાઈન કહીએ છીએ, બરાબર, એ નક્કી કરવાની અને એનાથી દૂર મકાન બનાવવાનું, બરાબર. તો કંઈ બી લાઇટ હાઉસ બનાવતા હોય તમે, કોઈ બંગલા બનાવતા હોય, કંઈ બી વસ્તુ બનાવીએ, દરિયાની બાઉન્ડ્રી લાઇનથી ઘણી દૂર રાખવામાં આવે, નદીનો વિસ્તાર હોય, લેક હોય, આ બધી વસ્તુમાં આ રીતે બાઉન્ડ્રીઝ નક્કી કરવા માટે, બરાબર, બીજા એના ઘણા બધા ડેટા કલેક્ટ કરવા માટે, વોટર રિલેટેડ બીજા ડેટા કલેક્ટ કરવા હોય તો એ બધી વસ્તુ આમાંથી આપણે કલેક્ટ કરી શકીએ. ડન. તો એ વાત હતી કોની? પાણી જ્યારે તમારી ફિલ્ડ હોય. એટલે આપણે બે વસ્તુ ભણ્યા, જમીન ફિલ્ડ હોય તો લેન્ડ સર્વે, મતલબ જમીન ઉપર સર્વે કરવાનું હોય તો લેન્ડ સર્વે, પાણીમાં કરવાનું હોય તો હાઇડ્રોગ્રાફિક મરીન અથવા નેવિગેશનલ સ્ટડી. એના પછી આવે એસ્ટ્રોનોમિક સર્વે. એસ્ટ્રોનોમી એટલે થાય ખગોળ, અવકાશ, બરાબર, ખગોળ. એસ્ટ્રોનોમીને ગુજરાતીમાં ખગોળ શાસ્ત્ર પણ કહેવાય અથવા અવકાશ રિલેટેડ સ્ટડી. તો સાહેબ અવકાશમાં શું હોય, અવકાશમાં શું સ્ટડી કરવાનું? તો એસ્ટ્રોનોમી પણ નાનું નથી, બહુ મોટું છે, બરાબર. મોટા મોટા સાયન્ટિસ્ટ હોય, બધા ટેલિસ્કોપ લઈને સર્વે કરતા હોય છે ને રેગ્યુલરલી. શરૂઆતમાં તમને ખ્યાલ હોય ત્યારે બધાએ એવું શોધ્યું હતું કે ભાઈ તમે બી હોય, તમે નાના હોય ને તમને ખબર ના પડતી હોય, તમે ઊભા હોય તમે જુઓ તો સૂરજ પૂર્વમાંથી નીકળે, બરાબર, સૂરજ પૂર્વમાંથી નીકળે અને જશે ક્યાં? પશ્ચિમમાં, બરાબર ને. આપણે આવું લઈએ, પેન બદલું ભાઈ, ઓકે, લાલ જ રાખીએ, આપણે લાલ કલર દેખાશે કરણભાઈ, બરાબર. તો સૂરજ આપણે જોઈએ કે ભાઈ પૂર્વમાંથી નીકળે પશ્ચિમમાં હાથ પહેલા, આપણને શું થાય, સૂરજ આમ પૂર્વથી પશ્ચિમ તરફ જઈ રહ્યો છે આવું દેખાય. એટલે પહેલાં એવું હતું પૃથ્વી સ્ટેબલ છે, એની આજુબાજુ આમ સૂરજ ફરે છે, આવું છે, આવું આપણને લાગતું હતું, બરાબર. પછી સર્વે થયા, શોધાયું એટલે ખબર પડી કે સુરત તો ત્યાં ત્યાં જ છે, પૃથ્વી પશ્ચિમથી આમ પૂર્વ તરફ ફરે છે, એટલે આપણને એવું લાગે કે સૂરજ આમ ગયો. થાય ને જો આ રિલેટિવ મોશન, આ પૂર્વ છેલ્લી આંગળી મારી પૂર્વ છે, આ બાજુ પશ્ચિમ છે. હવે જુઓ અહીંયા સૂરજ હોય, પૃથ્વી આમ ફરે એટલે સુરત કઈ બાજુ ગયો? પૂર્વથી પશ્ચિમ. તો પૃથ્વી ફરી રહી છે, સુરત તો ત્યાં ત્યાં છે, આવું આપણે શોધ્યું. પછી પાછું એવું શોધાયું કે સુરત તો ત્યાં ત્યાં જ છે, પૃથ્વી તો ફરે જ છે, પણ સુરત ત્યાં નથી એ બી ફરી રહ્યો. સૂરજ બી કોઈકને લઈને આમ રોટેટ, આખી ગેલેક્સીને લઈને આમ આમ ફરે છે, આવું બધું. પ્લસ પછી આપણે ધ્રુવનો તારો શોધ્યો, ધ્રુવનો તારો નોર્થ પોલ, જે એક્ઝેક્ટ ટ્રુ નોર્થ ઉપર આવેલો હોય. બીજું અવકાશમાં ઘણી બધી વસ્તુ નાની મોટી આપણે શોધીને સેટેલાઇટ સેટઅપ કર્યા છે ત્યાં, એની મદદથી આપણે ડેટા કલેક્ટ કરીએ છીએ બધા અલગ અલગ, બરાબર, રિમોટ સેન્સિંગ, જીઆઈએસ, જીપીએસ, આ બધી ઘણી બધી વસ્તુ અવકાશમાંથી આપણે લઈએ છીએ. તો એ બધું જ સર્વે આમાં આવે, બરાબર. તો એમાં લખીને આપ્યું, જુઓ, સર્વે આર કન્ડક્ટેડ ફોર ધ ડિટર્મિનેશન ઓફ લેટિટ્યુડ એન્ડ લોન્જિટ્યુડ્સ. લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ્સ છે, એઝીમુથ છે, એઝીમુથ અને તમે આ બધા જે ડેટા હોય ને લેટિટ્યુડ અને લોન્જિટ્યુડના, એ ડેટાના રિસ્પેક્ટમાં તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળે. અર્થ સરફેસ હોય, બરાબર, એનો આ ધારો કે આપણે લેટિટ્યુડ લઈએ, લોન્જિટ્યુડ લઈએ, આ રીતે આવા ભાગ પાડી દીધા હોય. કોઈ વસ્તુની મારે પોઝિશન નક્કી કરવી હોય તો આના રિસ્પેક્ટમાં કરવામાં આવે. તમે તમારે જોવું હોય ને તો તમારા ઘરે મેમો આવ્યો હોય ને, મેમો એટલે પોલીસનો, બરાબર, તમે ક્યાંય ટ્રાફિક રૂલ બ્રેક કર્યો હોય, સ્પીડ ઓવર સ્પીડિંગમાં જતા હોય, કંઈ બી વસ્તુ હોય, તો ત્યાં જોજો. એ લોકો લોકેશન તો મોકલશે તમને, એડ્રેસ મોકલે, કઈ જગ્યાએ, ફોટો બી પાડીને મોકલે, નકર તમે કોઈ ગાંઠો એવા નહીં પા, મેં કહી નહીં કઈ એવી ગાડી એવું કહી દો તો, એટલે એ લોકો ફોટો પાડી લે. હે, આપણે બાંધવા જઈએ તમારી પાસે પ્રૂફ શું છે
કે મેં 100 ની સ્પીડે ગાડી ચલાવી હતી, એટલે ભાઈ શું કરે એ લોકો, ફોટો પાડી લે તમારો, બરાબર ને, સ્પીડ ગનથી સ્પીડ માપી લે અને લોકેશન પિન કરીને મોકલે ને ત્યાં લખીને આપ્યું હોય આટલા ડિગ્રી આટલા સેકન્ડ ફ્રોમ લેટિટ્યુડ આ વાળો ને એવું બધું લખ્યું હોય, જોજો ત્યાં વાંચજો, સમજ્યા? તો એ ગવર્મેન્ટના ડેટા લેટિટ્યુડ અને લોન્જિટ્યુડના ફોર્મમાં જ હોય, એનાથી પ્રિસાઇસ ડેટા તમે કલેક્ટ કરી શકો. તો એ બધી જ વસ્તુ કેનાથી મળે? એસ્ટ્રોનોમિક સર્વેથી. એઝિમુથ એટલે એંગલ છે, એંગલો છે, બરાબર? આપણે જે ટ્રુ નોર્થથી ટ્રુ એ બધું જોવાનું છે, પાછળ આવશે, એ બધા એંગલો માપવાના આવે ને એઝિમુથ એંગલને આ તે કહીએ. લોકલ ટાઈમ, આપણા જે ટાઈમિંગ ચાલે છે એ બધું કેના આધારે છે? એસ્ટ્રોનોમિક સર્વેના આધારે, બરાબર છે? કે આપણે એવું કહીએ છીએ કે ભાઈ પૃથ્વીની પૃથ્વી છે, પૃથ્વી આમ છે, બરાબર, સૂરજ વચ્ચે છે, તો પૃથ્વી પોતાની ધરી ઉપર આમ ફરે છે. તો હવે ઇન્ડિયા અહીંયા આવ્યું હોય, ઓસ્ટ્રેલિયા અહીંયા આવ્યું, અમેરિકા અહીંયા આવ્યું હોય, તો સૂરજ બધામાં એક સરખા સમયે તો ના દેખાય ને. તો અમુક જગ્યાએ અંધારું હોય ત્યારે અમુક જગ્યાએ રાત બી હોય, દિવસ બી હોય. અમુક જગ્યાએ એવું છે કે જ્યાં ક્યારેય રાત જ નથી થતી, એવા બી ભાગ છે, દિવસ જ હોય. અમુક જગ્યાએ ક્યારેય દિવસ જ ના થતો, એવા ઘણા બધા ભાગ હોય જ્યાં સૂરજના કિરણો પહોંચતા ના હોય. પૃથ્વી ઉપર ઘણી બધી એવી જગ્યા હોઈ શકે. તો એ બધી વસ્તુનું સ્ટડી આના ઉપરથી થાય, એટલે સમય પણ આપણે એના કારણે ચેન્જ રાખ્યા છે. લંડન ગ્રીનવિચને આપણે કોન્સ્ટન્ટ ટાઈમ ગણીએ છીએ ને, એના રિસ્પેક્ટમાં પ્લસ અને માઇનસ સમય કરેલા છે બધી જગ્યાએ. હવે તમે અમેરિકા જાઓ, અત્યારે અહીંયા સાંજના 4:30 થયા હોય તો અમેરિકામાં પાછા આગળ હોય ઘડિયાળ, બરાબર ને? તો બધે ચેન્જીસ ટાઈમ છે, બધા કેના રિસ્પેક્ટમાં થાય? એસ્ટ્રોનોમિક સર્વેમાં થાય. આ બધી બહુ મોટી બ્રાન્ચ છે, એમાં નથી જવાનું આપણે, ડીપમાં નથી ઉતરવાના. બેઝિક આઈડિયા આપું છું શું શું વસ્તુ અંદર આવે. ડન છે? ફોર વેરિયસ પ્લેસીસ ઓન ધ અર્થ બાય ઓબ્ઝર્વિંગ હેવનલી બોડી. હેવનલી બોડી એટલે અવકાશીય બોડીઝ, બરાબર, સ્વર્ગીય બોડી. અવકાશીય કહેવાય ને, સ્વર્ગીય કહેવા કરતાં, જેમ કે સૂરજ છે, સ્ટાર છે. આ તો હવે આપણે બધા ઘડિયાળોના તે વાપરવા મળ્યા. તમે ગામડે કે એવી રીતે જોયું હોય તો ખેડૂતો બધા જે ખેતી કરતા હોય ત્યારે તો ઘડિયાળ કે કશું નહોતું. એ લોકોને કેમ ખબર પડતી? એ લોકો શું કરી લેતા? સૂરજ જોઈન કહી દેતા, અત્યારે 12 વાગ્યા છે, સૂરજ આ લોકેશનમાં હોય 2 વાગ્યા હોય, અહીંયા આવે તો 3 વાગ્યા હોય, અંદાજ કહી દે તમને. તો એ બધી વસ્તુ કેવી હતી? એસ્ટ્રોનોમી, બરાબર, ખ્યાલ આવી જાય. તો સૂરજને અથવા સ્ટારને જોઈને પણ આપણને ખ્યાલ આવી જાય લોકેશનનો. ડન છે? તો એ બધું કેમ આવશે? એસ્ટ્રોનોમિક સર્વેમાં આવે, અવકાશીય સર્વેમાં. બહુ ડીપ બ્રાન્ચ છે, બરાબર, એમાં તમે જેટલું વધારે ભણો એટલું ઓછું છે, બરાબર, પણ બેઝિક આપણે ચર્ચા કરી. તો જો તમારી ફિલ્ડ અવકાશ હોય અથવા અવકાશમાં તમે સર્વે કરી રહ્યા હોય તો એના માટે શું આવે? એસ્ટ્રોનોમિક સર્વે. એના પછી છે એરિયલ સર્વે. એરિયલ સર્વે, હવે આ શું છે ખબર? જમીન ઉપર પણ નહીં અને અવકાશમાં પણ નહીં. આ અવકાશ છે, આ જમીન છે, આની વચ્ચે ધારો કે કોઈ વિમાન છે. ઓ, ફિગર તો આવડતી નહીં, પણ આવું કોઈ વિમાન છે. આની નીચે એક ઇન્સ્ટ્રુમેન્ટ પહેલાં લગાવવામાં આવતું, જેનું નામ હતું ફોટોથિયોડોલાઇટ. આવું ઇન્સ્ટ્રુમેન્ટ આવે, ફોટોથિયોડોલાઇટ. આના મદદથી જમીન ઉપર ફોટા પાડવામાં આવે, બરાબર, આના મદદથી ફોટોગ્રાફ્સ ખેંચવામાં આવે જમીનના. એટલા માટે આને એરિયલ સર્વે અથવા ને ફોટોગ્રામેટ્રિક સર્વે પણ કહેવામાં આવે છે. ફોટોગ્રામેટ્રી આવું પણ કહેવાય છે. એટલે શું કરે? અવકાશમાંથી ફોટા. હવે તો આ ફોટો થિયોડોલાઇટ એટલે મોટું ડબ્બા જેવું ઇન્સ્ટ્રુમેન્ટ આવતું, એવડું મોટું જરૂર નથી. હવે તો શું છે? ડ્રોન બ્રોન આવી ગયા બધા, ડ્રોનની મદદથી ફોટા પાડી શકાય છે, કોઈ ચિંતા નહીં. ઓલું આવે પિક્ચરો નહીં આવતું આમ ઉપર ઉડી જાય ને ફોટા પાડે, અત્યારે તો લગ્નમાં બધે વાપરે જ છે બધા. તો ડ્રોનની મદદથી પણ માહિતી મળે. તો અહીંયા શું લખ્યું જો? એન એરિયલ સર્વે ઇઝ કન્ડક્ટેડ ફ્રોમ એરક્રાફ્ટ. એરિયલ કેમેરાઝ ટેક ફોટોગ્રાફ ઓફ ધ સરફેસ ઓફ ધ અર્થ ઇન ઓવરલેપિંગ સ્ટ્રીપ ઓફ લેન્ડ. ઓવરલેપમાં શું કામ ફોટા પાડવાના? તમે સમજો, આ એક ફોટો પાડ્યો, હવે આ તમારું પ્લેન આગળ જાય એટલે બીજો ફોટો પડે ને તો આ ભાગ ઓવરલેપ થવો જોઈએ. જો આ વાળો ભાગ ઓવરલેપ થાય એટલે તમને ખબર પડે કે આપણે વચ્ચે કોઈ વસ્તુ મિસ નથી કરી.
જો ઓવરલેપ ના થાય, જો આ ઓવરલેપ ના થયું હોય, ફોટો આટલે સુધી જ પડ્યો હોય તો વચ્ચેની કોઈ જગ્યા ગઈ છે, મિસ થઈ ગઈ છે, ફોટામાં આવી છે કે નહીં એ ખબર જ ના પડે. ડન છે? આમાં આપણે શું કરીએ છીએ, ફોટોગ્રાફની મદદથી મેપ ને બધું બનાવીએ છીએ. હવે વચ્ચે કોઈ જગ્યા મિસ થઈ ગઈ હોય તો તમને ખ્યાલ ના આવે, એટલે બને ત્યાં સુધી ઓવરલેપ થવું જોઈએ. એટલે વચ્ચે જે ઓવરલેપ પોર્શન હોય તમને ખ્યાલ આવે કે આ જગ્યા પણ વચ્ચે આવી છે. ડન. એને ફોટોગ્રાફિક સર્વે પણ કહેવાય છે, અથવા અહીંયા લખ્યું છે ફોટોગ્રામેટ્રી પણ કહેવાય છે. આ બધા નામ છે. ડન. એરક્રાફ્ટ એટલે વિમાન, એની મદદથી પાડવામાં આવે. ડન. તો આ વસ્તુ અહીંયા લખીને આપી છે. તો એરિયલ થયું. ઇન શોર્ટ અહીંયા લખી દઉં કે ટોટલ વસ્તુ આપણે કેટલી ભણ્યા. તો અહીંયા જોજો, લેન્ડ ઉપર લેન્ડ સર્વે, જો ફિલ્ડ તમારી લેન્ડ હોય તો લેન્ડ સર્વે, એમાં આપણે ભાગ પાડે એક ટોપોગ્રાફિક સર્વે, ઉપરથી પાડીએ તો ટોપોગ્રાફિક સર્વે, સિટીની બધી ઇન્ફોર્મેશન લેવી હોય અને એનો બનાવીએ તો સિટી સર્વે કહેવાય, બાઉન્ડ્રી નક્કી કરવા માટે કેડેસ્ટ્રલ સર્વે. તો આ લેન્ડના, જમીન ફિલ્ડ તમારી જમીન હોય તો એના આધારે, જો ફિલ્ડ તમારી પાણી હોય તો શું આવે, હાઇડ્રોલોજિક સર્વે અથવા હાઇડ્રોગ્રાફિક સર્વે, મરીન સર્વે અથવા નેવિગેશન સર્વે. આ નામ આપ્યું. એના પછી જો ફિલ્ડ તમારી, આ કોની વાત કરી, પાણીની, પાણી હોય તો હાઇડ્રોગ્રાફિક ને બધું, જો ફિલ્ડ તમારી અવકાશ હોય તો એસ્ટ્રોનોમિક સર્વે. અને લાસ્ટમાં આપણે શું જોયું, જો ફિલ્ડ તમારી અવકાશ બી નહીં, જમીન બી નહીં, વચ્ચે હવામાંથી તમે ફોટોગ્રાફ પાડીને કરતા હોય તો એને એરિયલ સર્વે કહેવાય. તો ફિલ્ડના આધારે આટલા ક્લાસિફિકેશન થાય. જો જમીન હોય તો લેન્ડ, પાણી હોય તો હાઇડ્રો, અવકાશ હોય તો એસ્ટ્રોનોમી, અને એની વચ્ચે હોય તો એરિયલ, અને લેન્ડના પાછા ત્રણ પાર્ટ પાડ્યા છે. ડન. તો આટલા ક્લાસિફિકેશન બેઝડ ઓન નેચર ઓફ ફિલ્ડ થયા. આમાં ખ્યાલ આવી ગયો બધાને? આટલામાં ખબર પડી ભાઈ? આમાં કંઈ ડાઉટ હોય તો બોલો, પછી આગળ જઈએ. આટલે સુધી ક્લિયર છે? મેસેજ કરદો ફટાફટ. ઓકે, હું કહી દઉં છું સરને, બરાબર, ટાઈમ ટેબલ ને બધું તમને આપી દેશે, રેકોર્ડેડ વિડીયો પણ આવી જશે અંદર, બરાબર. હા, હું કહી દઉં છું, આવી જશે રેકોર્ડેડ વિડીયો. ઓકે, તો આપણે નેચર ઓફ ફિલ્ડના આધારે બધાને ક્લિયર થઈ ગયું. આગળ જઈએ. પર્પસના આધારે તમે કયા પર્પસથી કરી રહ્યા છો અથવા કયા હેતુથી કરી રહ્યા છો, તમારો સર્વે કરવાનો હેતુ શું છે, એના આધારે એના ક્લાસિફિકેશન તમને આપ્યા છે. હવે પહેલું જોઈએ, જીઓલોજિકલ સર્વે. શું છે? જીઓલોજિકલ સર્વે. ઓકે, ચો, જીઓ એટલે જમીન થાય, લોજિકલ એટલે સ્ટડી થાય. તો જમીન રિલેટેડ સ્ટડી કરીને એનું સર્વે કરવાનું છે આપણે,
તો આ બી ક્વેશ્ચન ઈએસસી માં પૂછાયેલો છે યુપીએસસી માં મિનિમમ એનો મેપ કેટલો હોય અથવા સ્કેલ કેટલો હોય બરાબર એનો મેપ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 160 કિલોમીટર અથવા 1 જેમ કેટલા છે 1 કરોડ 60 લાખ આ રીતે એટલે કિલોમીટર માં છે એટલે આંકડો મોટો થઈ જાય બરાબર તો જીઓલોજીકલ માહિતી તો જ મળે કેમ કે સૂક્ષ્મ વસ્તુ આપણે અંદર જોવાની હોય તો એ વસ્તુઓ કઈ છે જો કીધું ઇન ધીસ બોથ સરફેસ એન્ડ સબ સરફેસ સર્વેઈંગ આર કન્ડક્ટેડ ટુ લોકેટ ડિફરન્ટ મિનરલ્સ એન્ડ રોક્સ મિનરલ એટલે શું થાય ખનિજ બરાબર અને રોક્સ એટલે આપણે જાણીએ છીએ પથ્થરો ના તે બધું તો જમીનની અંદરની ખનિજો બરાબર અલગ અલગ ખનિજો ધાતુ હોય રોક્સ હોય અલગ અલગ એ બધાને શોધી કાઢવા માટે જે સર્વે કરવામાં આવે એને શું કહેવાય જીઓલોજીકલ સર્વે જેમાં આપણે બધા અંદરના મિનરલ્સને બધું બહાર કાઢીએ છીએ ધન છે બધી વસ્તુ આમાં થશે મિનરલ્સ રિલેટેડ બરાબર એના પછી શું કહે છે ઇન એડિશન જીઓલોજીકલ ફીચર્સ ઓફ ટેરેન સચ એઝ ફોલ્ડ એન્ડ ફોલ્ટ આર લોકેટેડ ફોલ્ડ એટલે શું સમજો જમીનનું જે લેયર હોય ને આમ થઈ જાય આને ફોલ્ડ કહેવાય ફોલ્ટ એટલે શું થાય જમીનનું જે લેયર હોય એ આ રીતે સેપરેટ થઈ જાય કટ થઈ જાય આ રીતે આમ બી ફ્લોટ ફોલ્ટ થાય આમ આ ભાગ આમ ખસે આ ભાગ આમ ખસે અથવા ઘણીવાર આવી રીતે પણ થાય જમીનનો આ ભાગ હોય આ ભાગ ઉપર ખસતો હોય આ નીચે ખસે એવું છૂટી પડે જમીન કપાઈ જાય તો એને શું કહેવાય ફોલ્ટ કહેવાય આને ફોલ્ડ કહેવાય તમને ખ્યાલ હોય તો આપણે જે અત્યારે જમીન ઉપર ઊભા છીએ તમે જ્યાં બેસીને ભણો છો એ જમીન જે છે એકચ્યુઅલીમાં ક્યાં આવેલી છે પાણી ઉપર બરાબર પાણી ઉપર આપણું આખા પોપડા તરી રહ્યા છે જેને આપણે શું કહીએ છીએ ટેક્ટોનિક પ્લેટ્સ કહીએ છે ને આવી બહુ બધી ટેક્ટોનિક પ્લેટ્સ છે શું છે જમીન ઉપર પાણી ઉપર તરી રહી છે બરાબર તો પાણી ઉપર તમારી ટેક્ટોનિક પ્લેટ બધી શું થઈ રહી છે સ્લાઇડ થઈ રહી છે તરી રહી છે હવે બે ટેક્ટોનિક પ્લેટ્સ જ્યારે એકબીજા જોડે અથડાય એટલે શું થાય જો ઉપર ચડે એટલે શું થાય ત્યાં હિલનું ફોર્મેશન થાય છૂટી પડે કપાય તો ત્યાં ખાડીનું ફોર્મેશન થાય આવી બધી વસ્તુ આમાં આવે તો આ બધી ઘણી બધી વસ્તુઓ જમીન રિલેટેડ જે હશે બધું જ સ્ટડી આમાં કેમાં કરવામાં આવશે જીઓલોજીકલ સર્વે તમને એમસીક્યુ ક્યાંય પણ પૂછે કે એની સર્વે અબાઉટ સોઇલ અથવા જીઓલોજી તો શું આવશે જીઓલોજીકલ સર્વે ડન છે એના પછી જોઈએ માઇન સર્વે માઇન એટલે શું થાય ખાણ ગુજરાતીમાં આપણે ખાણ કહીએ છીએ બરાબર બહુ બધી માઇન આવે ગોલ્ડ માઇન કેજીએફ મૂવી બધા જોયું હશે એટલે ખ્યાલ હશે ગોલ્ડ માઇન તમારે ફોલ્ડ અને ફોલ્ટ જોવા હોય ને તો સાયન્સ સિટી અમદાવાદ સાયન્સ સિટી છે ને ત્યાં આખું એનું બતાવ્યું છે બરાબર બટન દબાવો એટલે ફોલ્ડ થાય ને ફોલ્ટ થાય ને બધી વસ્તુ ત્યાં તમને જોવા મળશે ડન તો શું કહે છે માઇન ઘણી બધી પ્રકારની આવે કોલસાની ખાણ આવે કોલ માઇન કહેવાય ને ઇંગ્લિશમાં પછી ગોલ્ડ માઇન આવે સોનાની ખાણ બરાબર ને આવું બધું બહુ બધી વસ્તુઓનું માઇનિંગ થતું હોય એની સિવાય પણ ઘણા બધા મિનરલ્સો માટે થાય તો એથી માઇનિંગ કરવા માટેના જે મેપ અથવા એનું છે સર્વે કરવામાં આવે કઈ જગ્યાએ મિનરલ્સ લોકેટેડ છે કઈ જગ્યાએ સોનું અથવા તમને બધી વસ્તુ મળે છે એ બધું આમાં થશે ડન ઇન્ક્લુડ બોથ સરફેસ એન્ડ અંડરગ્રાઉન્ડ સર્વેસ ઇટ કન્ડક્ટેડ ફોર ધ એક્સપ્લોરેશન ઓફ મિનરલ ડિપોઝિટ્સ એન્ડ ટુ ગાઈડ ટનલિંગ એન્ડ અધર ઓપરેશન એસોસિએટેડ વિથ માઇનિંગ એમાં કઈ કઈ વસ્તુ કરવામાં આવે શું કહે છે તો ઇટ ઇઝ કન્ડક્ટેડ ફોર એક્સપ્લોરેશન ઓફ મિનરલ ડિપોઝિટ જમીનની અંદર જે સોનું આ તે બધું હોય એને કાઢવા માટે ખોદીને બહાર અથવા શું કરવામાં આવે ટનલિંગ જમીનની અંદર તમારે ટનલ બનાવી છે જેમાં આખું ઓપરેશન બધા ચાલુ રહે એ બધી વસ્તુ આમાં કવર થશે માઇનિંગ રિલેટેડ જેટલા ઓપ્શન હોય એ બધી જ વસ્તુ માઇન સર્વેમાં આવે તો પહેલામાં આપણો પર્પઝ શું હતો જમીન રિલેટેડ માહિતી કરવાનો એટલે એને જીઓલોજીકલ કીધું બીજામાં આપણે માઇનિંગ રિલેટેડ છે પર્પઝ આપણો માઇનિંગનો છે તો આને આપણે શું કહીએ છીએ માઇન સર્વે કહીએ છીએ એના પછી જોઈએ આર્કિયોલોજીકલ સર્વે આર્કિયોલોજી એટલે પુરાતત્વ થાય પુરાતત્વ ખાતું પુરાતત્વ એટલે શું જૂના અવશેષો ને બધું શોધી કાઢે બરાબર અત્યારે આપણને ફરવા જવાની કેવી મજા આવે જૂની જગ્યાએ મજા આવે છે ને
જૂની કોઈ જગ્યાએ ફરવા જવું હોય તો પેલું મોહેંજોદારો હોય, જૂની જૂને મંદિરો હોય, બરાબર, પ્રાચીન મંદિરો આપણે જે કહીએ છીએ, રાજસ્થાનમાં ફરવા જઈએ તો પેલો સજ્જનગઢમાં ફરવા જાઓ છો તો એ બધું કોણ છે, ક્યાંથી આવ્યું? રાવણ, તમે લંકામાં જાઓ તો રાવણનું બધું ત્યાં બનાવેલું છે, એ બધી જગ્યા જોવા જઈએ, તે બધું કોણ કરે? આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ, બરાબર. તો એમાં આર્કિયોલોજી રિલેટેડ પુરાતત્વ, જૂના અવશેષો, આ તે બધું શોધવાનું કામ હોય, જો લખીને આપ્યું છે. ઇટ કન્ડક્ટેડ ટુ લોકેટ રેલિક્સ ઓફ એન્ટિક્વિટી. રેલિક્સ એટલે શું છે? અવશેષો. એન્ટિક્વિટી એટલે પુરાતત્વ, મતલબ જૂના, બરાબર, જૂના અવશેષો શોધવાનું કામ કરે છે, લોકેટ કરે, કે ભાઈ જમીનની અંદરથી. આ મોહેંજોદારો તમે નામ સાંભળ્યું હોય તો એનું તો આખું મૂવી આવી ગયું. મોહેંજોદારો ખોદાણ વખતે જમીનમાંથી આખું નીકળી આવેલું હતું, બરાબર. એમાં ઘણી બધી અવશેષો મળ્યા એટલે આપણને ખ્યાલ આવ્યો કે આવી સભ્યતા અહીંયા આટલા વર્ષો પહેલાં રહેતી હતી. એના ઉપર ટેસ્ટિંગ થાય, બરાબર, ટેસ્ટિંગ ઉપરથી નક્કી કરવામાં આવે આ બધા અવશેષો કેટલા વર્ષ જૂના છે, એટલે તમને ખ્યાલ આવે આ સભ્યતા કેટલા વર્ષો પહેલા રહેતી હતી. ડન. સિવિલાઇઝેશન એટલે જૂની સભ્યતાઓ, જેમ કે ધોળાવીરા છે, મોહેંજોદારો છે, બરાબર, આ બધી વસ્તુ અંદર આવે. બીજું છે કિંગડમ્સ, જૂના રાજમહેલો છે ને, સજ્જનગઢ, આ તે બધું જોવા જાવ છો એ બધું આ જ થયું. ફોર્ટ્સ એટલે કિલ્લાઓ, મોટા મોટા ફોર્ટ ને ગુજરાતીમાં કિલ્લાઓ કહેવાય. ટેમ્પલ્સ એટલે જૂના મંદિરો. તો બધી વસ્તુ કેમ આવશે? આર્કિયોલોજીકલ સર્વેમાં આવે. તો આર્કિયોલોજીકલ સર્વે આપણે કયા પર્પઝથી કરીએ છીએ? જૂની વસ્તુ બધી શોધી કાઢવા માટે. તો પર્પઝ આપણો શું થયો? આર્કિયોલોજી. ડન. એના પછી છે મિલિટરી સર્વે. નામ પરથી ખબર પડે, મિલિટરી એટલે આર્મી ઓપરેશન માટે હોય બધા સર્વે. શું કહે છે? ઇટ હેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ક્રિટિકલ એપ્લિકેશન ઇન ધ મિલિટરી. એરિયલ સર્વેસ આર કન્ડક્ટેડ ફોર ધીસ પર્પઝ. થાય ને, તમે અમુક વસ્તુઓ જોઈ બી ના શકો એઝ અ નાગરિક, પણ આર્મી બેઝ કેમ્પ હોય, એ બધા પાસે બહુ જ ખુફિયા ડિટેલ્સ હોય, બરાબર, મેપ પણ એના એકદમ સ્ટ્રોંગ હોય. કોઈ પણ જગ્યાના તમે મૂવીઝ બધા જોતા હશો તો તમને ખ્યાલ હશે કે બતાવે છે કે આર્મીવાળાને કોઈ જગ્યાએ સ્ટ્રાઇક કરવી હોય તો એ લોકો પાસે એટલો જોરદાર ડેટા હોય કે એક્ઝેક્ટ એને ખબર પડે આ જગ્યાએ ટ્રેક કરી શકે એ લોકો. તો એ બધું કેમ થાય? એનું સર્વે થયેલું હોય, વિચ ઇઝ મોર ક્રિટિકલ. ક્રિટિકલ એટલે સિરિયસ, એમ જેને તેને ના આપી શકાય, બહુ પ્રોપર ડેટા હોય અને કોઈ અનઓથોરાઇઝ પર્સન વાપરી ના શકે. તો એના માટે મિલિટરી સર્વે થાય, બરાબર. ઇટ ઇઝ કન્ડક્ટેડ ટુ લોકેટ સ્ટ્રેટેજિક પોઝિશન ફોર ધ પર્પઝ ઓફ આર્મી ઓપરેશન. આર્મી ઓપરેશન થવા માટેની જે સ્ટ્રેટેજિક પોઝિશન હોય, સ્ટ્રેટેજીને નક્કી કરવાની હોય, એની જે પોઝિશન્સ હોય, જે સ્ટ્રાઇક કરવાની વાત, એ બધી જ વસ્તુ મિલિટરી સર્વે ઉપરથી થઈ શકે. ડન. તો આ થયું મિલિટરી પર્પઝ હોય તો મિલિટરી સર્વે આવે. ઓકે, જો ઇન શોર્ટ આપણે પર્પઝના આધારે જોઈએ કયા પર્પઝથી કરવામાં આવે, તો જમીન રિલેટેડ સર્વે કરવું હોય તો જીઓલોજીકલ સર્વે, બરાબર. બીજું આપણે શું જોયું? તો માઇનિંગ માટે કરવું હોય તો માઇન સર્વે, ખાણ ખીણ આ બધી વસ્તુ. ત્રીજું આર્મી માટેનું હોય તો મિલિટરી સર્વે, અને પુરાતત્વ માટે હોય તો આર્કિયોલોજીકલ સર્વે. તો આ ચાર પ્રકારના સર્વે પર્પઝના આધારે પડે, કયા પર્પઝથી તમે સર્વે કરી રહ્યા છો એ આનાથી આપણને ખ્યાલ આવે, ખબર છે. તો આ થયું બેઝડ ઓન પર્પઝ ચાર. એના પછી જોઈએ ક્લાસિફિકેશન બેઝડ ઓન મેથડ. તમે મેથડ કઈ વાપરશો, સર્વે કરવાની મેથડો જે વાપરો એના આધારે ક્લાસિફિકેશન તમને કીધું છે. તો એમાં પહેલું જોઈએ, પહેલી મેથડ છે ટ્રાયંગ્યુલેશન.
ટ્રાયંગ્યુલેશન એટલે નામ ઉપરથી ખબર પડશે કે આમાં શું અંદર ઇન્ક્લુડ આવશે, ત્રિકોણ. ટ્રાયંગલ એટલે શું થાય, ત્રિકોણ. ડન. ટ્રાયંગલ એટલે શું આવશે, ત્રિકોણ. હવે તમે સમજો, ટ્રાયંગ્યુલેશન સર્વે જે હશે, ટ્રાયંગ્યુલેશન સર્વે એમાં શું કહે છે, આખા એરિયાને પહેલા નંબર ઓફ ત્રિકોણમાં ડિવાઈડ કરવામાં આવે. સમજો કઈ રીતે, ધારો કે આ તમારો એ પોઈન્ટ છે, આ બી પોઈન્ટ છે, આ સી પોઈન્ટ છે, આ ડી પોઈન્ટ છે, આ તમારી આખી જમીન છે. હવે આમાં તમારે સર્વે કરવું છે, તો સર્વે કરવા માટે એવું કહે છે કે આને બહુ બધા ત્રિકોણમાં ડિવાઈડ કરી દો. તો ચાર ત્રિકોણ બની ગયા, બરાબર. પછી એનું સર્વે કરો, પછી એની માપણી ને બધું કરો. તો આ પ્રિન્સિપલ કયો થયો, ટ્રાયંગ્યુલેશન. કેમ ત્રિકોણ જ સાહેબ, ચોરસ કેમ નહીં, રેક્ટેંગલ કેમ નહીં, પેન્ટાગોન કેમ નહીં, એક્ઝાગોન કેમ નહીં, ને ખાલી ત્રિકોણ જ કેમ? એનું કારણ એક છે, તમે સમજો. સૌથી પહેલા આવે એક પોઈન્ટ, અથવા એને આપણે બિંદુ કહીએ, પોઈન્ટ. એક પોઈન્ટ આવે, બે પોઈન્ટને જોડો એટલે શું બને, લાઈન. અને ત્રણ પોઈન્ટને જોડો એટલે શું બને, ત્રિકોણ. તો ત્રિકોણ એ સૌથી પહેલી જીઓમેટ્રિક ફિગર કહેવાય, જે એક પોઈન્ટ એટલે પોઈન્ટ થયો, એ કોઈ ફિગર નથી. લાઈન એટલે રેખા છે, એ પણ ફિગર નથી. પણ ત્રિકોણ, ત્રણ પોઈન્ટને જોડવાથી બનતી જે ફિગર છે એ ત્રિકોણ છે. અને ત્રિકોણમાં આપણી પાસે બહુ બધી વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણી પાસે ત્રિકોણમિતિ છે. મેથેમેટિક્સમાં આપણે ત્રિકોણમિતિ અથવા ટ્રિગોનોમેટ્રી બહુ જ કામની છે, કે ભાઈ આમાં તમે બે બાજુનું માપ જાણતા હોય, બે સાઇડ્સનું, એના ઉપરથી એંગલ ફાઇન્ડ કરવો હોય તો કરી શકાય, બરાબર. બે બાજુ ઉપરથી એંગલ તો મળશે જ, એંગલ અને બાજુ ઉપરથી બીજી બાજુ મળે, મતલબ ત્રિકોણના નિયમો લગાવીને આપણે એક ઉપરથી બીજી ઘણી બધી વસ્તુ શોધી શકીએ. એટલા માટે ત્રિકોણ કરવું વધારે સારું છે. એટલા માટે અહીંયા પ્રિન્સિપલ આપ્યો છે ટ્રાયંગ્યુલેશન, જે આપણે ઇઝીલી કરી શકીએ. તો શું કહે છે, ટ્રાયંગ્યુલેશન ઇઝ અ બેઝિક મેથડ ઓફ સર્વિંગ. વેન ધ એરિયા ટુ બી સર્વેડ ઇઝ લાર્જ, ટ્રાયંગ્યુલેશન ઇઝ એડોપ્ટેડ. જ્યારે મોટો એરિયા હોય ત્યારે ટ્રાયંગ્યુલર વાપરવાનો જનરલી આ બેઝિક પ્રિન્સિપલ કોનો છે, ચેન સર્વેનો, ચેન અથવા ટેપ સર્વે, જેમાં આપણી પાસે એંગલ માપવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ ના હોય, ખાલી ચેન અને ટેપ હોય, ત્યારે આપણે ટ્રાયંગ્યુલેશન સર્વે કરીએ છીએ, જેથી ઇઝીલી કન્ડક્ટ કરી શકાય. શું કહે છે, ધ એન્ટાયર એરિયા ડિવાઇડેડ ઇન્ટુ નેટવર્ક ઓફ ટ્રાયંગલ. આખા એરિયાને શું આવા, ટ્રાયંગલમાં ડિવાઈડ. જો એક ત્રિકોણ, બે, ત્રણ ને ચાર, ટ્રાયંગલમાં ડિવાઈડ કરી દેવાનું. તો આખી મેથડ થઈ ટ્રાયંગ્યુલેશન. એના પછી આવે ટ્રાવર્ઝિંગ. હવે ટ્રાવર્ઝિંગ ક્યારે વપરાય, તો જ્યારે આપણી પાસે બે વસ્તુ હોય, ચેન અને ટેપ તો હોય જ, પ્લસ કંપાસ અથવા તો થિયોડોલાઇટ હોય. આ ચેન અને ટેપ કેના માટે છે, લિનિયર એટલે લાઈન માપવા માટે, અને આ કંપાસ અને થિયોડોલાઇટ કેના માટે છે, એંગ્યુલર માટે છે. મતલબ લિનિયર પ્લસ એંગ્યુલર બંને મેઝરમેન્ટ કરવા માટે આપણી પાસે લિનિયર અને એંગ્યુલર મેઝરમેન્ટ છે, બરાબર. ચેન અને ટેપ એ ખાલી લંબાઈ માપી શકે, ખૂણા ના માપી શકે, એટલે લિનિયર કહેવાય. કંપાસ અને થિયોડોલાઇટ એંગલ માપી શકે, એટલે એંગ્યુલર કહેવાય. તો ટ્રાવર્ઝિંગ ત્યારે જ કરી શકાય જ્યારે આપણી પાસે લિનિયર પ્લસ એંગ્યુલર મેઝરમેન્ટ બંને હોય, એ શીખવાડું. અને આ ટ્રાયંગ્યુલેશન ક્યારે કરવામાં આવે, જ્યારે આપણી પાસે લિનિયર મેઝરમેન્ટ હોય. ઓકે, ચલો ટ્રાવર્ઝિંગ આપણે જોઈએ કેવી રીતે થાય. તમે સમજો, આ તમારી જમીનની બાઉન્ડ્રી છે, આ જમીનનો કોઈ પોઈન્ટ એ છે, આ જમીનનો કોઈ પોઈન્ટ બી છે, આ જમીનનો કોઈ પોઈન્ટ સી છે, અને આ જમીનનો પોઈન્ટ કોઈ ડી છે.
હવે તમારે આને જોડીને ટ્રાવર્સ બનાવવું કેવી રીતના બને, તો એ થી બી પહેલા તમે શું માપી લો, લેન્થ માપી લો, એની લંબાઈ માપી લો. તો આ લેન્થ ધારો કે મને મળી એલ વન, બરાબર, લંબાઈ મને શું મળી એલ વન. આનો હું ખૂણો માપી લઉં, તો આ ખૂણો ધારો કે મળ્યો થીટા વન. ચલો બી થી ડી ની લંબાઈ માપી એ મળી એલ ટુ, એનો મેં ખૂણો માપ્યો તો એ મળ્યો થીટા ટુ. ચલો સી થી ડી ની લંબાઈ માપું એલ થ્રી, એનો ખૂણો માપું તો ખૂણો મળ્યો થીટા થ્રી. અને સી થી એ માપું તો લાઈન મળી એલ ફોર, ખૂણો મળ્યો થીટા ફોર. તો આ શું થયું, ટ્રાવર્સ સર્વે થયું. આ તમારું આખું બન્યું ને, આને શું કહેવાય, ક્લોઝ ટ્રાવર્સ કહેવાય. જો આમાં લિનિયર મેઝરમેન્ટ તો છે જ, પ્લસ લાઈનની ડાયરેક્શન માટે શું આવશે, એંગ્યુલર મેઝરમેન્ટ આવશે. તો બંને મેઝરમેન્ટનું કોમ્બિનેશન છે, શું છે, લિનિયર અને એંગ્યુલર. ડન છે, લિનિયર અને એંગ્યુલર મેઝરમેન્ટનું કોમ્બિનેશન તમને આપ્યું છે, એને ટ્રાવર્સ કહેવાય. હવે ટ્રાવર્સ ક્લોઝ ક્યારે કહેવાય, જ્યારે શરૂઆતનો આ પોઈન્ટ આગળ જઈને પાછો અહીંયા પૂરો થાય. તો શરૂઆત અને એન્ડિંગ બંને એક જગ્યાએ જ હોય તો ટ્રાવર્સ તમારું કેવું થઈ જશે, ક્લોઝ ટ્રાવર્સ થશે. બરાબર, અડધા લોકોને એવા ડાઉટ હોય છે ઓપન ટ્રાવર્સ. ઓપન ટ્રાવર્સ એટલે, મને ઘણા છોકરાએ આવું કીધેલું છે, આને ઓપન ટ્રાવર્સ કહેવાય. તમે અહીંથી સર્વે કરતા હોય, અહીંયા પહોંચ્યા, અહીંયા પહોંચ્યા અને પહોંચી ના શક્યા, તો ધીસ ઇઝ ઓપન ટ્રાવર્સ. એવું ના હોય, આ તો એરર કહેવાય, આને ઓપન ટ્રાવર્સ ના કહેવાય. ઓપન ટ્રાવર્સ કેવું હોય સમજો, ધારો કે એક એક્ઝામ્પલથી હું તમને સમજાવું. ધારો કે અમદાવાદ છે, આ સુરત છે, તો અમદાવાદથી સુરત વચ્ચે તમારે રોડ બનાવો, સીધે સીધો જ ના બને ને યાર. તમે અમદાવાદમાં રહેતા હોય, તમારે નિકોલથી થલતેજનો રોડ બનાવો, સીધો નિકોલ ઉપરથી આમ બ્રિજ બનાવો, સીધો થલતેજ ઉતરી જાય, એવો બનાવાય? એવું તો પોસિબલ ના હોય ને. વચ્ચે કેટલી બધી જગ્યાઓ એવી હોય જે સરકારની ના બી હોય અને મળે એમ બી ના હોય, તો ના બી બને, એવું જરૂરી નથી કે બને. ઓકે, તો રોડ આ રીતે, ધારો કે પહેલાં આમ જાય છે, પછી આમ આવે છે, પાછો આમ જાય છે, પછી આમ આવે છે. તો અહીંયા જુઓ, આની લેન્થ કેટલી છે, L1. આનો ખૂણો શું થશે, થીટા વન. આની લેન્થ શું છે, L2. ખૂણો શું થાય, થીટા ટુ. આની લેન્થ શું છે, L3. આનો ખૂણો થશે થીટા થ્રી. આની લેન્થ L4 છે, આનો ખૂણો શું થશે, થીટા ફોર. તો શરૂઆત આ સ્ટાર્ટ પોઈન્ટ છે, આ એન્ડ પોઈન્ટ છે, બંને અલગ અલગ છે. આ જે બન્યું આને શું કહેવાય, ઓપન ટ્રાવર્સ કહેવાય. શું કહેવાય, ઓપન ટ્રાવર્સ. તો જ્યારે રેલવે હોય, કેનાલ હોય, રોડ હોય, આ બધાનું સર્વે કરતા હોય, જેમાં સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ સેમ ના હોય, એને આપણે શું કહીએ છીએ, ઓપન ટ્રાવર્સ કહીએ છીએ. અને જેમાં પણ આ સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ સેમ હોય, એક જ જગ્યા હોય, એને આપણે શું કહીએ છીએ, એને આપણે શું કહીએ છીએ, ક્લોઝ ટ્રાવર્સ. ડન છે? તો અહીંયા લખીને આપી જો, અ ટ્રાવર્સ ઇઝ સર્ક્યુટ ઓફ સર્વે લાઇન, ઇટ મે બી ઓપન ઓર ક્લોઝ. બે સમજાયા મેં તમને, ઓપન ક્લોઝ. When the linear measurements are done with chain and tap and direction or horizontal angle are measured with the compass or theodolite. બે મેં સમજાવ્યું. જો ચેન અને ટેપ કેના માટે વપરાય, લિનિયર મેઝરમેન્ટ એટલે લાઇનની લંબાઈ માપવા માટે. બીજું શું કહે છે, કંપાસ અને થિયોડોલાઇટ કેના માટે વપરાય, હોરિઝોન્ટલ એંગલ માપવા માટે. બરાબર, ત્યારે એને આપણે શું કહીએ છીએ, ટ્રાવર્ઝિંગ કહીએ છીએ. સર્વેનિંગ શું કહેવાય, ટ્રાવર્સિંગ. તો મેથડ તમારી બે પ્રકારની આવે. જો ત્રિકોણ કરીને કરો, જ્યારે તમારી પાસે ખાલી ચેન અને ટેપ છે, અને ત્રિકોણ વાપરીને કરો, તેને શું કહેવામાં આવે, લિનિયર મેઝરમેન્ટ. અને જો તમે લિનિયર પ્લસ એંગ્યુલર, મતલબ ચેન અને કંપાસ જોડે વાપરીને કરો, તો એને શું કહેવામાં આવે, ટ્રાવર્સિંગ કહેવામાં આવે. તો બે પ્રકારની મેથડ આવે. ડન. તો આની પહેલાં આપણે પર્પઝના આધારે જોયા, છેલ્લે બધાના નામ તમને શોર્ટમાં કહી દઈશ, એમને આવડી જશે. આ પહેલાં સમજી લઈએ એટલે ભૂલાય નહીં. ડન. તો મેથડના આધારે આપણને બે ક્લાસિફિકેશન પડ્યા આ રીતે. ડન. એટલે સુધી કંઈ ડાઉટ હોય તો બોલો, પછી આગળ જઈએ. એટલે સુધી ખ્યાલ આવી ગયો બધાને, કન્ફર્મેશન આપી દો. એટલે સુધી ખ્યાલ આવ્યો?
ફટાફટ મેસેજ કરો એટલે આગળ વધીએ. ક્લિયર છે ભાઈ બધાને? ઓકે ડન, ચલો મેસેજ આવી ગયા. એના પછી આગળ કહે છે ક્લાસિફિકેશન બેઝડ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટના આધારે, મતલબ કઈ સાધન તમે વાપરો છો, કયા સાધનથી તમે સર્વે કરો છો, એના આધારે તમને ક્લાસિફિકેશન પૂછ્યા છે. જોઈએ એમાં. પહેલું કે છે ચેન સર્વે. એકચ્યુઅલીમાં ચેન સર્વેમાં ચેન અને ટેપ બંને આવે. ઇન શોર્ટ લિનિયર મેઝરમેન્ટ, એમ લંબાઈઓ માપવા, ખૂણા માપવા નહીં. ધીસ ઇઝ જનરલી યુઝ ફોર લિનિયર મેઝરમેન્ટ. બરાબર, લિનિયર મેઝરમેન્ટ માટે યુઝ થશે. શું કહે છે? ધીસ ઇઝ સિમ્પલ ટાઈપ ઓફ સર્વિંગ ઇન વિચ ઓનલી લિનિયર મેઝરમેન્ટ આર મેડ વિથ અ ચેન ઓર ટેપ. લિનિયર મેઝરમેન્ટ આપણે કેના મદદથી કરીએ છીએ? ચેન અથવા ટેપ. એંગ્યુલર મેઝરમેન્ટ આર નોટ ટેકન. ચેન સર્વે હોય એમાં એંગ્યુલર મેઝરમેન્ટ આપણે લેતા જ નથી, માપવા માટે કશું નથી. ખાલી શું આવશે? લિનિયર મેઝરમેન્ટ, જે કેનાથી કરશું? ચેન અથવા ટેપની મદદથી. એને શું કહેવાય? ચેન સર્વે તરીકે ઓળખાય. ચલો એના પછી બીજું આવે કંપાસ સર્વે. નામ પરથી ખબર પડે કંપાસ એટલે પેલો કંપાસ તમે જોયો છો ને, પેલો નોર્થ સાઉથ ને બધું લખ્યું હોય, મેગ્નેટિક હોય, નીડલ હોય વચ્ચે, એ નીડલ ઓટોમેટિક નોર્થ સાઉથમાં સેટ થાય ને આપણે ડાયરેક્શન નક્કી કરીએ, બરાબર. તો એને શું કહેવાય? કંપાસ. કેના માટે વપરાય? એંગ્યુલર મેઝરમેન્ટ. પણ કયો એંગલ માપે? હોરિઝોન્ટલ એંગલ. કયો એંગલ માપશે? હોરિઝોન્ટલ એંગલ. કંપાસ આમ હોય, નીડલ આમ હોય, આમ એંગલ માપી શકે આ હોરિઝોન્ટલ એંગલ. આમ વર્ટિકલ ના માપી શકે ને, કે કંપાસની નીડલ આમ બહાર તો નીકળે નહીં કાચ તોડીને, એટલે હોરિઝોન્ટલ એંગલ જ કંપાસ માપી શકે. આમ વર્ટિકલ એંગલ ના માપી શકે. એટલે હોરિઝોન્ટલ યાદ રાખજો કંપાસમાં, બરાબર. આપણે એંગલ ગોખીને જઈએ ને ભાઈ, હોરિઝોન્ટલ વર્ટિકલ ને બોથ આપ્યું હોય ને તો બોથ લખીને આવી જઈએ, એવું ના થાય. ઇન કંપાસ સર્વે ધી એંગલ્સ આર મેઝર્ડ વિથ ધ હેલ્પ ઓફ મેગ્નેટિક કંપાસ. કેમ મેગ્નેટિક કંપાસ? કેમ કે અંદર જે નીડલ હોય આ નીડલ હોય ને, આ મેગ્નેટિક નીડલ હોય. ચુંબકીય સોય હોય એટલે એને મેગ્નેટિક કંપાસ કહેવાય, બરાબર ને. જેમાં સોય છે એ ચુંબકત્વ ધરાવે છે, એટલે શું થશે? પૃથ્વીના નોર્થ સાઉથ ડિરેક્શનમાં ઓટોમેટિક સેટ થાય. ડન. આ વસ્તુ કેમ આવશે? કંપાસ સર્વે. ડન. એના પછી કહે છે પ્લેન ટેબલ સર્વે. આ તો કોલેજમાં બહુ કરાવ્યું હશે, સસ્તું આવે ને ઇન્સ્ટ્રુમેન્ટ, ન કરાવે, બહુ ચીપ અને ઇઝી છે. કઈ રીતે તમે સમજો પ્લેન ટેબલ કેવી રીતે થાય, હું તમને સમજાવું છું. અહીંયા જોજો, ધારો કે જમીનના ચાર પોઈન્ટ છે, એ બી સી ડી, બરાબર. આ જમીનના ચાર પોઈન્ટ છે, આ રીતે આવું કંઈક છે. હવે તમારે શું કરવાનું ખબર? એક પ્લેન ટેબલ લઈને જવાનું, પ્લેન ટેબલને અહીંયા વચ્ચે લઈને ઊભું રહેવાનું. કેવી રીતે ઊભું રહેવાનું હોય તો પહેલાં તો એનું ટ્રાઇપોડ આવે, એક ટ્રાઇપોડ મૂકવાનું, ટ્રાઇપોડ ઉપર એ પ્લેન ટેબલને સેટ કરવાનું. હવે પ્લેન ટેબલને સેટ કરીને પહેલાં એમાં શું કરવામાં આવે? લેવલિંગ કરવા માટે તમારી પાસે શું આવશે? બબલ ટ્યુબ. એ બબલ ટ્યુબને ઉપર મૂકો ને તમારા મોબાઈલમાં આવે, તમારો મોબાઈલ હોય ને તો મોબાઈલની અંદર બબલ ટ્યુબ આવતી હોય મેઝરમેન્ટ કરવા માટે. તો એ બબલ ટ્યુબ તમે જુઓ ને તો એને મૂકો ને તો એકદમ હોરિઝોન્ટલ હોય ને તો ઉપર 0 ડિગ્રી બતાવે,
અથવા જે બાજુ નમેલું હોય એ બાજુ બતાવે. મોબાઈલની અંદર પણ આવી બબલ ટ્યુબ આવે છે તો એ લેવલ કરે, એવું બતાવીશ તમને, મોબાઈલમાં જ બતાવીશ બરાબર. તો એ શું કરશે, લેવલ કરશે. ઓકે, લેવલિંગ કરવાનું, પછી સેન્ટરિંગ કરવાનું. સેન્ટરિંગ એટલે ગ્રાઉન્ડના જમીનનો જે પોઈન્ટ છે એક્ઝેક્ટ એની ઉપર તમારું પ્લેન ટેબલનો પોઈન્ટ આવવો જોઈએ, એવું કંઈક કરવાનું. એના માટે પ્લમ્બોબ આવે, પ્લમ્બોબ એટલે હોળંબો કહીએ છીએ ને આપણે, એને લટકાવી દેવાનું બરાબર, એટલે ઓટોમેટિક મળી જાય. તો સેન્ટરિંગ તમે કરી દીધું એટલે ઇન્સ્ટ્રુમેન્ટ તમારું વચ્ચે ગોઠવાઈ ગયું. હવે શું કરવાનું છે એ સમજો. તો એલિડેડ, એલિડેડ એટલે ફૂટપટ્ટી જેવું આવે ને આમ જોવાનું આવે, એનાથી આપણે જોઈએ તો આ જે પોઈન્ટ છે ત્યાંથી હું ધારો કે એ પોઈન્ટને જોઉં બરાબર, અને આ પેપરમાં લાઈન બનાવું, જોજો બરાબર. આ લાઈન બનાવી મેં અહીંથી બીને જોઈને આમ લાઈન બનાવી, અહીંથી આ સી પોઈન્ટને જોઈને આમ લાઈન બનાવી, અહીંથી આ ડી પોઈન્ટને જોઈને આમ લાઈન બનાવી. હવે શું કરવાનું, એક ભાઈબંધને રાખવાને કે ભાઈ ટેપ લઈને માપી આવ્યું, તો ભાઈબંધે માપ્યું, ભાઈ ટેપ લઈને મેઝરમેન્ટ કર્યું તો આ ધારો કે આવ્યું 20 મીટર, આ છે 10 મીટર, આ છે 22 મીટર બરાબર. ઓકે, આની જરૂર નથી, બે જ મહિનો ભાઈ આ માપ નહીં, આપણે આ માપ લેવાના છે. અહીંથી માપ લેવાનું, જો આ પ્લેન ટેબલના સેન્ટરથી આ પોઈન્ટથી અહીંયા સુધીનું માપ લીધું તો આ ધારો કે મને મળ્યું 10 મીટર, આ મળ્યું 10 મીટર, આ મળ્યું 20 મીટર, આ મળ્યું 20 મીટર. હવે આ બધું પેપરમાં તો ના સમાય ને, કેમ કે આપણું પેપર અથવા એ તો નાનું હોય, ડ્રોઈંગ આપણું બોર્ડ હોય, તો એના ઉપર આપણે શું કરવાનું, સ્કેલ લેવાનું. ધારો કે મેં અહીંયા સ્કેલ લીધો, 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર, 1 મીટર બરાબર 1 સેન્ટીમીટર થાય. તો આ માપ 10 મીટર છે તો અહીંયા કેટલાય લાઈન બનાવવાની, 10 સેન્ટીમીટર અહીંયા આવે. ચલો આ 10 મીટર છે તો અહીંયા પણ 10 સેન્ટીમીટર લેવાનું, આ 20 મીટર છે તો અહીંયા 20 સેન્ટીમીટર, આ 20 મીટર છે તો અહીંયા 20 સેન્ટીમીટર. હવે આ બધાને જોડ દઉં એટલે જુઓ, સેમ ટુ સેમ આ જમીન ઉપર જે એવું મેપ તમારો ક્યાં આવી ગયો, ડ્રોઈંગ શીટમાં આવી ગયો. આખું ચેપ્ટર છે ડિટેલમાં ભણવાનું, આ બેઝિક તમને અત્યારે આઈડિયા આપ્યો, બાકી આખે આખું ચેપ્ટર આપણે ડિટેલમાં ભણવામાં આવશે. ચેપ્ટરનું નામ છે પ્લેન ટેબલ સર્વે, ત્યારે જોશું. અત્યારે બેઝિક આ રીતે વાત કરી. હવે તમે સમજો, ઇટ ઇઝ અ ગ્રાફિકલ મેથડ. કેમ ગ્રાફિકલ મેથડ કીધી છે, તો એનું કારણ એ છે બીજા બધા સર્વેમાં, તમે બીજા જેટલા પણ સર્વે કરશો એ બધા સર્વેમાં કેવું હશે, બીજા ટોટલી સર્વેમાં કેવું હશે કે તમારે સાઇટ ઉપર ખાલી ડેટા જ મળશે. એ ડેટા લઈને તમારે ઓફિસમાં આવવાનું છે, પછી એ ડેટાને મૂકીને તમારે મેપ બનાવવાનો છે ઓફિસમાં. આમાં એવું નથી, આમાં જો સાઇટ ઉપર જ તમારો મેપ તૈયાર થઈ ગયો, તમારે કોઈ ડેટા નથી લેવાના, મેપ બનાવીને જ ઘરે આવવાનું છે. એટલે એને શું કીધું છે, ગ્રાફિકલ મેથડ. મતલબ શું થાય છે, બધી વસ્તુ સાઇટ ઉપર થઈ જાય છે. શું કહે છે, ઇન વિચ ફિલ્ડ વર્ક એન્ડ પ્લોટિંગ બોથ આર ડન સાઇમલ્ટેનિયસલી. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામમાં આવેલો છે. શું કહે છે, ઇન કયા સર્વેમાં, કયા સર્વેમાં ફિલ્ડ વર્ક અને પ્લોટિંગ જોડે સાઇમલ્ટેનિયસલી, એટલે શું થાય જોડે. તો કઈ મેથડમાં ફિલ્ડ વર્ક અને પ્લોટિંગ બંને જોડે થાય, તો ઓબ્વિયસ છે પ્લેન ટેબલમાં, કેમ કે અહીંયા આપણે ટેબલ લઈને ઊભા છીએ એટલે આપણે માપીએ છીએ બી અહીંયા જ, અને ડ્રોઈંગ પણ અહીંયા જ કરી દઈએ, એટલે બંને કામ જોડે કેમાં થાય છે, આ મેથડમાં થાય, પ્લેન ટેબલ સર્વે. ડન, તો આ રીતે એમસીક્યુ પૂછે તો આવડવું જોઈએ કે ભાઈ કઈ મેથડમાં પ્લોટિંગ અને ફિલ્ડ વર્ક બંને સાથે થાય, તો પ્લેન ટેબલમાં. ડન. એના પછી છે થિયોડોલાઇટ. આ તો બધા ઇન્સ્ટ્રુમેન્ટનું નામે સાંભળ્યું હશે ને જોયું પણ હશે. થિયોડોલાઇટ શું કહે છે, આ જનરલી કેના માટે વપરાય, એંગ્યુલર મેઝરમેન્ટ. તો શું કહે છે, ઇન થિયોડોલાઇટ સર્વે ધ હોરિઝોન્ટલ એંગલ આર મેઝર્ડ વિથ ધ થિયોડોલાઇટ મોર પ્રિસાઇસલી દેન કંપાસ એન્ડ લિનિયર મેઝરમેન્ટ આર મેડ વિથ ધ ચેઇન ઓર અ ટેપ. કંપાસ કરતાં હોરિઝોન્ટલ એંગલ આમાં સારી રીતે મળે, એકચ્યુઅલીમાં વર્ટિકલ એંગલ પણ માપી શકે.
બંને એંગલ માપી શકે, પણ કંપાસ કરતા એંગલ સારા માપે. કંપાસ હોય ને એ કંપાસ તમારું એટલા પ્રિસાઇઝ એંગલ ના આપે, જ્યારે થિયોડોલાઇટ તમને એકદમ પ્રિસાઇઝ એંગલ આપશે, એકદમ પરફેક્ટ એંગલ માપીને આપે. પણ થિયોડોલાઇટ લંબાઈ તો ના જ માપી શકે. લંબાઈ માટે તમારે શું વાપરવાનું છે, અહીંયા લખીને આપ્યું છે, ચેન ઓર ટેપ. લેન્થ ને એ બધું માપવું હોય તો ચેન અને ટેપ લઈને જવાની છે. એવું નથી કે ભાઈ તમે ખાલી કંપાસ લઈને ગયા અથવા થિયોડોલાઇન લઈને ગયા એટલે ચેન કે ટેપ ના લઈ જાઓ ચાલે, એવું નથી. બરાબર, ચેન અને ટેપ તો લઈને જવાની જ છે. ડન. તો આ એંગલ માપવા માટે વપરાય છે. એના પછી ટેકિયોમેટ્રી છે, જેને ટેકોમેટ્રી અથવા ટેલિમેટ્રી પણ કહેવાય છે. બરાબર, આનું પણ આખું ચેપ્ટર છે, એમાં સ્ટડી કરવાનું છે, પણ બેઝિક અત્યારે વાત કરીએ. શું કહે છે, સ્પેશિયલ ટાઈપ ઓફ થિયોડોલાઇટ નોન એઝ અ ટેકિયોમીટર ઇઝ યુઝ ટુ ડિટરમાઇન હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ડિસ્ટન્સ ઇનડાયરેક્ટલી. હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડિસ્ટન્સ ઇનડાયરેક્ટલી માપે. ઇટ કેન મેઝર ડિસ્ટન્સ ફ્રોમ એંગલ ઇનડાયરેક્ટલી. કઈ રીતે, જો અહીંયા જુઓ, ટેક્યોમેટ્રી આવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, જોજો અહીંયા આની અંદર જે લેન્સ હોય ને એમાં તમને આ રીતના સ્ટેડિયા રોડ દેખાય. આ વચ્ચે વાળો જે આ ચોકડી છે ને આને કહેવાય ક્રોસ હેર. આ જે ચોકડી હોય એને કહેવાય ક્રોસ હેર. આ ઉપરનો અને નાનો ડોટ હોય ને ઉપર વાળાને કહેવાય અપર સ્ટેડિયા, અને આને કહેવાય લોઅર સ્ટેડિયા. અને આ આખું ભેગું થઈને બને ને ડાયફ્રામ કહેવાય. ધીસ ઇઝ કન્સિડર એઝ અ ડાયફ્રામ. બરાબર, તો અહીંયા તમને આવું દેખાતું હોય તો તમે ધારો કે બે રીડિંગ લો, એક અહીંથી તમારી આંખ હોય ત્યાંથી અપર સ્ટેડિયામાં રીડિંગ લો તો અહીંયા મળે છે, લોઅર સ્ટેડિયામાં રીડિંગ આમ મળે છે. આ તમારો સ્ટાફ છે. જસ્ટ અત્યારે બેઝિક સમજાવું છું, બાકી ડિટેલમાં સમજવાનું છે. આ સ્ટાફમાં આ રીતે રીડિંગ હોય, નીચે 0, 1, 2, 3, 4, 5, 6, 7 આવો સ્ટાફ હોય. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ તો મને ખબર પડી જાય. આ 5 છે, આ 2 છે, આ બે વચ્ચે કેટલું થયું, 5માંથી 2 જાય તો 3 મીટર. તો આને હું ધારો કે આ જે અપર પોઈન્ટ છે S1 કહી દઉં અને S2 કહી દઉં, એના કારણે આ મળ્યું મને S મળ્યું સ્ટાફ રીડિંગ, S બરાબર 3 મીટર. હવે આ ટેક્યોમીટર અને આ સ્ટાફ વચ્ચેનું ડિસ્ટન્સ મારે D ગણવું છે. બરાબર, તો આનો એંગલ ધારો કે કોઈ એંગલ આપણે થીટા લઈ લઈએ એવું કંઈક છે, તો શું કહે છે, ડી બરાબર કેવી રીતના મળશે, કે એસ પ્લસ સી, આવું સૂત્ર થાય. કેની વેલ્યુ 100 આવે એનાલિટિકલ લેન્સ માટે, સીની વેલ્યુ 0 આવે, એટલે ડી બરાબર 100 × S થઈ જાય. તો એસ કેટલું છે, 3, તો 3 × 100 એટલે શું થઈ જાય, 300, આવું કંઈક થાય. કેવો લેન્સ હોવો જોઈએ, એનાલિટિક લેન્સ. આ ભણવામાં આવ્યો MCQમાં બહુ વાર પૂછાય છે, Class 1, 2, 3 બધી એક્ઝામમાં. એનાલિટિક લેન્સ માટે આ મલ્ટીપ્લાઇંગ કોન્સ્ટન્ટની વેલ્યુ શું આવે, 100, એડિટિવ કોન્સ્ટન્ટની વેલ્યુ શું આવે, 0 આવે. હવે એનાલિટિક લેન્સ શું છે બધું આપણે જોશું. અત્યારે તમારું કામ શું હતું, તમે શોધ્યું વર્ટિકલ ડિસ્ટન્સ, એના રેફરન્સથી તમને શું મળી ગયું, હોરિઝોન્ટલ. ડન છે. તો આ શું છે, આખો ટેક્યોમેટ્રીનો પ્રિન્સિપલ છે. વચ્ચે કોઈ ઉબડખાબડ જગ્યા હોય, જોજો અહીંયા આ જમીન અહીંયા માપી શકાય એવું હોય નહીં, ચેન મુકાય એવું ના હોય. બરાબર, જમીન સીધી ના હોય કે ભીની હોય, કંઈ બી હોય, જે કેસમાં આપણે અહીંયા માપી શકતા નથી એ કેસમાં અહીંયા સ્ટાફ મૂકીને સીધું તમને ડિસ્ટન્સ મળી જાય. તો ચેન અને ટેપ વગર પણ તમને આમાં ડિસ્ટન્સ મળે. તો આ સ્પેશિયલ ટાઈપનું થિયોડોલાઇટ છે, જેનું નામ છે ટેક્યોમીટર. ક્યારે વપરાય, જ્યારે જમીન અનઇવન છે અથવા એક પોઈન્ટથી બીજા પોઈન્ટનું ડિસ્ટન્સ ઇઝીલી માપી શકાતું નથી, તેન યુઝ ટેક્યોમીટર. ડન. તો એ લખ્યું સ્પેશિયલ ટાઈપ ઓફ થિયોડોલાઇટ છે. નોન એઝ અ ટેક્યોમીટર ઇઝ યુઝ ટુ ડિટરમાઇન હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ડિસ્ટન્સ ઇનડાયરેક્ટલી. ડન છે. આ વસ્તુ આપી છે. આ તમારું શું થયું, ટેક્યોમીટર. લેવલિંગ, લેવલિંગ આપણે વાત કરી હતી, કોના માટે હોય, વર્ટિકલ ડિસ્ટન્સ મેઝરમેન્ટ. મતલબ તમારે આ કોઈ પોઈન્ટના રેફરન્સમાં આ પોઈન્ટની હાઈટ માપી. આ ધારો કે કોઈ બેન્ચમાર્ક છે, મતલબ ફિક્સ પોઈન્ટ, એનાથી હાઈટ કેટલી છે આ માપી છે, તો લેવલિંગ વપરાય. પ્લસ આવું કંઈક હોય તો આ પોઈન્ટ
અને આ પોઈન્ટ આ વચ્ચેનું લેવલ ડિફરન્સ નક્કી કરવો છે આ કેટલો ઊંચા નીચો છે તો આ માપવા માટે પણ લેવલિંગ વપરાય મતલબ વર્ટિકલ તમારે જે બી માપવું હોય એ બધું મેજરમેન્ટ કેમાં થશે તમારું લેવલિંગમાં તો શું કહે છે ધીસ ટાઈપ ઓફ સર્વે ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ વર્ટિકલ ડિસ્ટન્સ અથવા એલિવેશન વર્ટિકલ ડિસ્ટન્સને બીજું શું કહેવાય છે એલિવેશન હાઈટ ઓકે એન્ડ રિલેટિવ હાઈટ ઓફ પોઈન્ટ વિથ ધ હેલ્પ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ નોન એઝ અ લેવલ અથવા એને ડમ્પી લેવલ પણ કહેવાય આ પણ કદાચ તમે કોલેજમાં યુઝ કર્યું હોય ડમ્પી લેવલ બરાબર ડમ્પી લેવલ એ લેવલિંગનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે લેવલિંગ કરવા માટે વપરાય હાઈટ ને બધું શોધવા માટે વપરાય છે યાદ રાખજો લેવલિંગ વર્ટિકલ મેઝરમેન્ટ હાઈટના ડિફરન્સીસ હોય હાઈટ હોય આ બધું માપવા માટે વપરાય કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થશે તો લેવલ અથવા ડમ્પી લેવલ ફોટોગ્રામેટ્રી આપણે હમણાં જ ચર્ચા કરીશું ફોટોગ્રામેટ્રી ઇઝ ધ સાયન્સ ઓફ ટેકિંગ મેઝરમેન્ટ વિથ ધ હેલ્પ ઓફ ફોટોગ્રાફ ફોટોગ્રાફ લેવામાં આવે ટેક્સ બાય એરિયલ કેમેરા ફ્રોમ ધ એરક્રાફ્ટ એરક્રાફ્ટ એટલે ઉપર ઉડતી વસ્તુમાં કેમેરા લગાવી દેવાના જેને એરિયલ કેમેરા કહેવાય એની મદદથી ફોટોગ્રાફ લે અને ફોટોગ્રાફ ઉપરથી આપણને શું આપે ડેટા આપે અથવા મેપ બનાવવામાં આવે અથવા કોઈ પણ એવી વસ્તુ તૈયાર કરવામાં આવે જેને આપણે શું કહીએ છીએ ફોટોગ્રામેટ્રિક સર્વે કહીએ છીએ એના પછી છે ઈડીએમ સર્વે એનું નામ છે ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરમેન્ટ નો નામ યાદ રાખજો ફૂલ ફોર્મમાં પૂછાય છે ઈડીએમ નો ફૂલ ફોર્મ શું થાય એ એક્ઝામમાં પૂછે છે ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરમેન્ટ ઈડીએમ યાદ રાખજો હવે કઈ રીતે કામ કરે હું તમને સમજાવું તો તમને એક વસ્તુ ખબર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય આવું આપણને ખબર છે તો અંતર બરાબર શું થાય ઝડપ ગુણ્યા સમય આવું થાય બરાબર આવું થાય હવે તમે સમજો હું તમને એમ કહું કે ધારો કે અમદાવાદ છે આ ગાંધીનગર છે આ બંને પોઈન્ટ વચ્ચેનું અંતર ધારો કે 30 કિલોમીટર છે તમે તમારું આટલું અંતર એક કલાકમાં કાપ્યું કેટલા કલાકમાં એક કલાક તો તમે કેટલી ઝડપથી ગાડી ચલાવી હશે તો 30 કિલોમીટર પર 1 અવર આવું થાય અંતર ભાગ્યા સમય તમારી કાર કે બાઇક તમે ચલાવતા હોય તમે કાર અથવા બાઇક લઈને જતા હોય તો બાઇકમાં તમે કોન્સ્ટન્ટ 50 કિલોમીટર પર અવરની સ્પીડ ઉપર એક્સેલેટર રાખો તો તમે એક કલાક સળંગ આમનામ જાઓ તો કેટલા કિલોમીટર અંતર કપાશે 50 સમજ્યા એ કિલોમીટર પર અવર શું બતાવે છે કે તમે આટલી કોન્સ્ટન્ટ સ્પીડે જશો તો એક કલાકમાં તમે આટલું કિલોમીટર અંતર કાપશો એ વસ્તુ અહીંયા લખીને આપીશ ડન તો હવે આ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે તો સમજો ધારો કે તમારી પાસે આ ઈડીએમ ઇન્સ્ટ્રુમેન્ટ છે આવું કંઈક લઉં અત્યારે આવે છે ને આ ડિજિટલ ઈડીએમ ઇન્સ્ટ્રુમેન્ટ આની ઉપર ડિસ્પ્લે હોય એમાં માપ બતાવે હવે તમે જુઓ તમારે આ પોઈન્ટ સુધીનું અંતર માપવું છે તો આ જે ઈડીએમ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાંથી જે કિરણો નીકળે રેઝ નીકળે આ રે નીકળે ને આ કયા રેઝ હોય ઇલેક્ટ્રોમેગ્નેટિક રેઝ જેની વેલોસિટી આપણને ખબર હોય વેલોસિટી ધારો કે એની વી છે નોન એટલે જાણીતી છે આપણને ખબર છે હવે એને સામે જઈને અથડાઈને પાછું આવવા માટે જે સમય લાગે ટાઈમ આપણે નોટ કરી લે અંદર પ્રોગ્રામિંગ કરેલું હોય એટલે ટાઈમ મળી જાય તમારી પાસે ઝડપ છે સમય તમને ખબર પડી જાય છે તો એના ઉપરથી સામેનું અંતર ઓટોમેટિક મળી જાય જો અંતર આ પોઈન્ટ અને આ પોઈન્ટનું અંતર વધારી દો તો કિરણને અડીને પાછું આવવા માટે સમય પણ કેવો થાય વધી જાય સમય વધી જાય તો અંતર વધી જાય સમજ્યા તો આ પ્રિન્સિપલ ઉપર કામ કરે બરાબર ને તો એને આપણે શું કહીએ છીએ ઈડીએમ ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરશે તો વેલોસિટી અથવા ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એમાં અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય હવે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એની વેલોસિટી આપણને ખબર હોય કેટલી ઝડપથી એ જાય છે અને અથડાઈને પાછું આવે એના માટે સમય લઈ લઈએ એ સમય અંદર આખું પ્રોગ્રામિંગ કરેલું હોય ઓટોમેટિક તમને ફાઇનલ ડેટા આપી દે ડન તો આ વસ્તુ આપી છે શું કહે છે જુઓ ઇન ધીસ ટાઈપ ઓફ સર્વે ઓલ મેઝરમેન્ટ્સ લેન્થ એંગલ કોઓર્ડિનેટ્સ આર
मेड विथ द हेल्प ऑफ ईडीएम इंस्ट्रूमेंट. फॉर एक्जाम्पल टोटल स्टेशन. टोटल स्टेशन इज द कॉम्बिनेशन ऑफ थियोडोलाइट अने ईडीएम नु कॉम्बिनेशन छे, एने टोटल स्टेशन कहेवाय. तो टोटल स्टेशन यूज फॉर एंगल मापवा माटे पण वपराय, डिस्टन्स मापवा माटे पण वपराय, एलिवेशन मापवा माटे पण वपराय विथ लॉन्ग डिस्टन्स एंड एड इन द कॉम्प्यूटर बाय यूएसबी. टोटल स्टेशन हवे बहु ज वपराय छे. तमे जुओ मोटो પેલો આમ ઇન્સ્ટ્રુમેન્ટ આવે ઉપર નકરા બટન ને બધું મૂક્યું હોય તો એ ટોટલ સ્ટેશન જે છે એ બધાનું ઓલ ઇન વન છે. મતલબ હોરિઝોન્ટલ એંગલ, વર્ટિકલ, વર્ટિકલ ડિસ્ટન્સ, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બધું જ માપી દે. તો અંદર એક ઇન્સ્ટ્રુમેન્ટથી તમારું બધું કામ પતી જાય. ડન. તો એ ટોટલ સ્ટેશન લખીને આપ્યું છે. તો આ તમારા થયા બેઝડ ઓન મેથ, બેઝડ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટના આધારે એમાં કયા કયા આવે? એક તો ચેન સર્વે. જો ચેનની મદદથી કરો છો તો એને શું કહેવાય છે? ચેન સર્વે. અથવા ટેપની મદદથી કરો તો એ ચેન સર્વે, કેમ કે એમાં લિનિયર મેઝરમેન્ટ જ આવે, એંગ્યુલર મેઝરમેન્ટ ના આવે. ડન છે. બીજું શું આવે? કંપાસ સર્વે. એમાં કયા મેઝરમેન્ટ થશે? ખાલી એંગ્યુલર. કંપાસ ખાલી એંગલ માપવા માટે વપરાય. એના પછી પ્લેન ટેબલ જોયું, જેમાં પ્લોટિંગ અને ફિલ્ડ વર્ક સાઇમલ્ટેનિયસલી એટલે જોડે થશે. બરાબર. પ્લોટિંગ અને ફિલ્ડ વર્ક કેવી રીતે થશે? જોડે. અને ગ્રાફિકલ મેથડ છે એ બી આપણે જોયું. એના પછી થિયોડોલાઇટ સર્વે જોયું, જે એંગલ માપવા માટે વપરાય, હોરિઝોન્ટલ જે કંપાસ કરતાં પ્રિસાઇઝ છે. ડન. એના પછી આપણે જોયું ટેક્યોમીટર. ટેક્યોમીટર કેના માટે વપરાય? તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમને ડિસ્ટન્સ મેઝર કરીને આપે. પછી લેવલિંગ માટે આપણે જોયું ડમ્પી લેવલ. એના પછી કયું ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું? ઈડીએમ. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ તમે કયા વાપરો છો એના આધારે સર્વેના ક્લાસિફિકેશન થયા. એના પછી લાસ્ટ ક્લાસિફિકેશન છે ક્લાસિફિકેશન, એમાં એન્જિનિયરિંગ સર્વેસ આપ્યું છે. તો શું કહે છે? ધીસ ઇઝ અન્ડરટેકન ફોર ધ ડિટર્મિનેશન ઓફ ક્વોન્ટિટીઝ ઓર ટુ અફેર્ડ સફિશિયન્ટ ડેટા ફોર ડિઝાઇનિંગ ઓફ એન્જિનિયરિંગ વર્ક્સ સચ એઝ રોડ, રિઝર્વાયર એટસેટ્રા. રોડ રિલેટેડ જે કામ છે બરાબર, એના ડિઝાઇનિંગ માટે અને એ બધા માટે જે સર્વે કરવામાં આવે એને શું કહેવાય? એન્જિનિયરિંગ સર્વે. એના પણ પાર્ટ પડે છે. પહેલું છે રેકોનેસન્સ સર્વે, પૂછાય છે એમસીક્યુમાં. બરાબર. યુઝ ફોર ડિટરમાઇનિંગ ફિઝિબિલિટી એન્ડ રફ કોસ્ટ ઓફ ધ સ્કીમ. તમે એવું નક્કી કર્યું હોય કે ભાઈ મારે એક સ્કૂલ બનાવી છે, તમે એવું નક્કી કર્યું હોય કે ભાઈ મારે એક સ્કૂલ બનાવી છે. બરાબર. સ્કૂલ બનાવી હોય તો મન ફાવે રીતે બનાવી દેવાય. તમારે એરિયાનું સર્વે કરવું પડે, તમારે એક મિનિમમ કોસ્ટિંગ નીકાળવું પડે. બરાબર ને? કે ભાઈ આ જગ્યાએ સ્કૂલ ચાલશે કે નહીં, કેમ કે આજુબાજુમાં ફેક્ટરી હોય ને ત્યાં તમે સ્કૂલ બનાવી દો ચાલે ના ચાલે? સમજાય. તો તમારે એના માટે શું સર્વે કરવું પડે કે તમારે સ્કૂલ ત્યાં પહેલાં તો સેટ થશે કે નહીં. બરાબર. અને જો સેટ થાય એમ છે તો એનો કોસ્ટ કેટલો થશે? રફ કોસ્ટ તો ખબર હોવી જોઈએ ને. આજે તમે તમારી પાસે તમારે એક મકાન બનાવવું હોય, તમને એક બેઝ એક આઈડિયા આપું. આજે તમારું મકાન બનાવવું છે. બરાબર. તો તમે તમારી પાસે જમીન છે, તમે બિલ્ડરને કોઈ કોન્ટ્રાક્ટરને એવું કહો કે ભાઈ આપણે મકાન બનાવવું છે, ચકાચક મકાન બનાવી દે. બરાબર. ઓલો બનાવવાનું ચાલુ કરે ને તમારું બજેટ હોય 5 કરોડ રૂપિયા, એન્ડ ઓફ ધ ડે 8 કરોડ થયા તો ખર્ચો, 3 કરોડ ક્યાંથી લાવશો? તો પહેલાંથી તમને ખબર હોય છે ને, આપણે હોટલમાં જમવા જવું હોય તો એમને જતું રહેવાય? પહેલાં જોવું પડે ને ત્યાં થાળીના ભાવ શું છે ને આપણને પોસાય એમ છે કે નહીં, નગર પછી વાસણ ધોવા પડે એવું થાય. બરાબર ને? એટલે ઇન શોર્ટ શું કહેવા માગે છે કે રફ કોસ્ટ તમને પ્રોજેક્ટનો ખબર હોવો જોઈએ. તો એ રફ કોસ્ટ કાઢો. રફ એટલે એક બેઝિક આઈડિયા કે ભાઈ અહીંયા આપણને કેટલામાં પડે. આવી રીતે જ કન્સ્ટ્રક્શન થતા હોય. આજે કોઈ જગ્યાએ આપણે સ્કીમ કરવી હોય, પ્રોજેક્ટ મૂકવો હોય, બરાબર, તો સૌથી પહેલાં શું કરવામાં આવે? જમીનના ભાવ નક્કી કરીએ આપણે કે ભાઈ જમીન કેટલામાં પડશે. હવે જમીન ઉપર FSI મુજબ હું કેટલા માળ બનાવી શકીશ, એક માળ ઉપર કેટલા ફ્લોર કેટલા મકાનો બનશે, મકાનના ભાવ આપણા એરિયામાં શું ચાલે છે એ પ્રમાણે ભાવ નક્કી કરું. પછી હું ભાવ નક્કી કરું અને મને પ્રોજેક્ટમાંથી જે પૈસા મળે એમ છે એમાં કોસ્ટ ગણવાનો, કન્સ્ટ્રક્શનનો કોસ્ટ ગણો, તમે મેનેજમેન્ટના કોર્સ ગણો, બધું કાઢતા એક અંદાજ નીકળે કે ભાઈ 2 વર્ષ હું પ્રોજેક્ટ પતાવીશ ત્યારે મને 10 કરોડ રૂપિયા મળશે તો સ્કીમ કરાય. પછી 2 વર્ષ કામ કર્યા પછી 50 લાખ રૂપિયા મળતા હોય તો એ બધો ધંધો કરાય એટલો મોટો? ના કરાય. એના કરતાં ઇન્વેસ્ટ કરી દેવાય, ક્યાંક SIP કરાવી દેવાય. બરાબર ને? એટલે રફ કોસ્ટ કાઢવો જરૂરી છે. બાકી બધા પસ્તાતા હોય છે, ખબર ને, અડધેથી કામ મૂકીને ભાગી જાય ને છોડી દે. શું કામ? પહેલાં અંદાજ માર્યો ના હોય ને અડધું કામ પતે એટલે કોન્ટ્રાક્ટરને ખબર પડે હવે નહીં થાય, આ બહુ ખર્ચો વધી ગયો આપણો, પછી મૂકીને ભાગી જવું પડે. બરાબર ને? તો એ વસ્તુની વાત કરેલી છે. ક્લિયર? તો
રફ કોસ્ટ અને ફિઝિબિલિટી. ફિઝિબિલિટી એટલે સ્યુટેબિલિટી, મતલબ તમારો પ્રોજેક્ટ એ જગ્યા ઉપર સ્યુટેબલ છે કે નહીં, ત્યાં ચાલશે કે નહીં, એના માટે શું આવે, એની સ્યુટેબિલિટીની વાત કરેલી છે. ક્લિયર? તો રેકોનેસન સર્વે એક્ઝામમાં પૂછે તમને, અથવા તમને એવું પણ પૂછે છે કે ટુ ફાઇન્ડ ધ ફિઝિબિલિટી ઓર રફ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ, વિચ ટાઈપ ઓફ સર્વે ઇઝ પ્રિફર્ડ? તો શું આવે, રેકોનેસન્સ સર્વે પ્રિફર્ડ કરવામાં આવશે. ડન. એના પછી કહે છે પ્રિલિમિનરી સર્વે. રેકોનેસન્સ સર્વે થઈ જાય પછી એના પ્રિસાઇઝ એટલે એક્યુરેટ, હવે વધારે ડિટેલમાં સર્વે કરવાનો, એક્યુરેટ ડેટા લેવાના. ટુ ચૂઝ ધ બેસ્ટ લોકેશન ઓફ વર્ક, તમારા કામ માટે પ્રિસાઇઝ ડેટા લેવા માટે કયું સર્વે આવે, તો પ્રિલિમિનરી સર્વે. અને લાસ્ટમાં આવે લોકેશન સર્વે ફોર ફાઇનલી સેટિંગ આઉટ ધ વર્ક ઓન ધ ગ્રાઉન્ડ. બરાબર, બધું કામ થઈ જાય એટલે ફાઇનલી ત્યાં વર્ક ચાલુ કરવાનું, એના માટેના જે સર્વે ચાલુ થઈ જાય એને શું કહેવાય, લોકેશન સર્વે. તો આટલા પ્રકારના તમારા શું થયા, સર્વે થયા. ડન. તો ટોટલ ક્લાસિફિકેશનની આપણે વાત કરીએ તો આટલા પ્રકારમાં તમારું ક્લાસિફિકેશન થાય. ડન છે. કઈ કઈ વસ્તુ અંદર આવી, તો પહેલું આપણે કેના આધારે જોયું, જોજો અહીંયા ના ખબર હોય ફરીથી એકવાર આખું લખી દઉં, બધું જ ક્લિયર થઈ જશે જેટલું ભણ્યા એટલું બધું. પહેલાં આપણે શું કીધું, ફિલ્ડ, તમારી નેચર ઓફ ફિલ્ડ કઈ છે. જો જમીન હોય તો આવે લેન્ડ સર્વે. જમીન ઉપર એક ના થાય, બહુ બધું થાય, તો એમાં આપણે લખ્યું પહેલું ટોપોગ્રાફિક સર્વે. ટોપમાંથી જોઈએ ટોપોગ્રાફિક સર્વે, સિટીની બધી સર્વિસીસ તો સિટી સર્વે, અને બાઉન્ડ્રી માટે કેડેસ્ટ્રલ સર્વે. બીજું આપણે ફિલ્ડ કઈ આવે, બીજી ફિલ્ડ આપણે કઈ લીધી, પાણી. તો પાણી માટે શું કીધું છે, હાઇડ્રોગ્રાફિક અથવા મરીન અથવા નેવિગેશનલ સર્વે. ડન છે. ત્રીજું આપણે જોયું અવકાશ હોય, આકાશમાં તમે સ્ટડી કરતા હોય તો એસ્ટ્રોનોમિકલ સર્વે. અને ચોથું જોયું હવામાં કરતા હોય તો એરિયલ સર્વે અથવા એરિયલ ફોટોગ્રામેટ્રી. ચાર પ્રકારની ફિલ્ડ, લેન્ડ એટલે જમીન, હાઇડ્રો એટલે પાણી, એસ્ટ્રોનોમી એટલે આકાશ અથવા અવકાશ, અને હવામાંથી સર્વે કરતા હોય તો એરિયલ. આવું ગુજરાતીમાં યાદ રાખી લેવાનું શોર્ટકટ. ડન છે. તો આ બેઝિક ફિલ્ડના આધારે થયું. ચલો એના પછી આપણે જોયું પર્પઝના આધારે, કયા પર્પઝથી કરવામાં આવે છે. પહેલું જોયું જીઓગ્રાફિકલ સર્વે, મતલબ જમીનમાં મિનરલ્સ કયા છે, શું છે, એ બધી વસ્તુ શોધવા માટે જીઓગ્રાફિકલ સર્વે જોયું. બીજું માઇન સર્વે, માઇન એટલે ખાણ, જમીન રિલેટેડ મિનરલ્સ અને રોક. ત્રીજું આપણે જોયું મિલિટરી માટે, આર્મી માટે મિલિટરી સર્વે. ચોથું પુરાતત્વ માટે આર્કિયોલોજિક સર્વે. ચાર પર્પઝના આધારે તમે કયા પર્પઝથી કરી રહ્યા છો. ડન. એના પછી મેથડના આધારે જોયું, મેથડ તમારી કેટલી આવશે, બે પ્રકારની. પહેલી આપણે જોયું ટ્રાયંગ્યુલેશન, એ પણ મેં તમને સમજાવ્યું ટ્રાયંગ્યુલેશન શું કામ કરવામાં આવે. અને બીજું શું આવ્યું, ટ્રાવર્ઝિંગ. ટ્રાયંગ્યુલેશન કેના માટે કરવામાં આવે, કેમ કે એક માત્ર એવી નાની ફિગર છે કે જેની મદદથી આપણી પાસે ટ્રિગોનોમેટ્રીથી આપણે એકબીજાના રિલેશન ને બધું ફાઇન્ડ કરી શકીએ છીએ. ટ્રાવર્ઝિંગમાં એંગલ અને લિનિયર બંનેનું ભેગું થઈને આવે, એંગ્યુલર લિનિયર બંને મેઝરમેન્ટનું કોમ્બિનેશન, એને આપણે શું કહીએ છીએ, ટ્રાવર્ઝિંગ કહીએ છીએ. તો આ મેથડના આધારે બે. પછી આપણે જોયા ઇન્સ્ટ્રુમેન્ટના આધારે, સાધનો કયા કયા છે એના આધારે.
તો ઇન્સ્ટ્રુમેન્ટના આધારે પહેલું આપણે જોયું ચેન સર્વે, માં ચેન અને ટેપ વપરાય સાધન. બીજું જોયું કંપાસ સર્વે, જેમાં એંગલ હોરિઝોન્ટલ એંગલ માપવા માટે કંપાસ સર્વે વપરાય. બીજું જોયું પ્લેન ટેબલ સર્વે, જે ગ્રાફિકલ મેથડ છે જેમાં ફિલ્ડ વર્ક અને પ્લોટિંગ બંને જોડે થશે, એ પણ આપણે ચર્ચા કરી. એના પછી જોયું થિયોડોલાઇટ સર્વે, જે કંપાસ કરતાં થોડું એક્યુરેટ છે અને એંગલ હોરિઝોન્ટલ વર્ટિકલ બંને માપી શકે છે. એના પછી જોયું ટેક્યોમેટ્રી, જમીન જ્યારે ખરાબ હોય, ચેન અથવા ટેપ કામ ના આવતી હોય ત્યારે ટેક્યોમીટરની મદદથી એક્યુરેટ ડેટા લઈ શકાય. એના પછી જોયું લેવલિંગ, એના માટે ડમ્પી લેવલ સાધન વપરાય લેવલિંગ કરવા માટે, જે હાઈટ માપવા માટે યુઝ થશે. એના પછી જોયું ઈડીએમ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરમેન્ટ, અને ફોટો થિયોડોલાઇટ તો ફોટોગ્રાફિક સર્વે, જે ફોટો થિયોડોલાઇટની મદદથી થાય. તો આટલા ઇન્સ્ટ્રુમેન્ટના આધારે ક્લાસિફિકેશન થયા. અને લાસ્ટમાં ઇન્જિનિયરિંગમાં ત્રણ જોયા, રેકોનેસન્સ સર્વે, પછી લોકે પ્રિલિમિનરી સર્વે અને લોકેશન સર્વે. બરાબર, અહીંયા નહીં એટલે અહીંયા લખી દઉં, ઇન્જિનિયરિંગ સર્વેના ત્રણ પ્રકાર પડે, રેકોનેસન્સ સર્વે, બીજું પ્રિલિમિનરી સર્વે, અને ત્રીજું લોકેશન સર્વે. આ બધા ટોપિક મેં તમને એક એક કરીને આજે સમજાય. ડન, આટલી થિયરી આવે સર્વેમાં, આટલી થિયરી પછી હવે બધું ટેકનિકલ ચાલુ થશે. બરાબર, હવે બધું શું હશે, આવું વાર્તાઓ નહીં હોય, હવે બધું સમજવાનું ને દોરવાનું ને લખવાનું ને એ ટાઈપનું હશે. ડન, તો દરેકે દરેક વસ્તુ મેં તમને અંદરથી પણ પહેલાં ક્લિયર સમજાવીને હવે આ શોર્ટમાં લખી દીધું. આ રીતે યાદ રાખી લેજો. નામ પૂછાય છે પ્રીવિયસ ઇયરના પેપર જોજો, તમને એમસીક્યુમાં પૂછે કે નીચેનામાંથી કયું સર્વે પર્પઝના આધારે કરવામાં આવતું નથી, એમાં એકાદું આ નામ લખ્યું હોય તો તમને ખબર હોવી જોઈએ આ પર્પઝના આધારે આટલા જ છે. ફિલ્ડના આધારે પૂછે, પછી લેન્ડ સર્વેમાં કયા કયા આવે, મરીન સર્વે, આ તે બધું જ આમાંથી પૂછાઈ શકે, એટલે એકાદ માર્ક્સનો ક્વેશ્ચન આમાંથી નીકળી શકે. ડન છે, આમાં ખ્યાલ આવી ગયો બધાને? આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. આટલે સુધી ખ્યાલ આવી ગયો? એટલે સુધી ક્લિયર છે બધાને? મેસેજ કરો કંઈ બી હોય તો. હવે સર્વેમાં મજા આવશે, એનું કારણ એ છે કે હવે બધું ટેકનિકલ ચાલુ થશે. બરાબર, આ બધું થિયરી હતું બેઝિક, તો પણ આમાં મજા આવે એવી રીતના ભણ્યા છીએ આપણે. ડન, અને શરૂઆતમાં હજુ સમય ઓછો રાખશું, મતલબ 1.5-2 કલાકના લેક્ચર હશે, કેમકે હજુ એડમિશન થઈ રહ્યા છે, બીજા સ્ટુડન્ટ્સ પણ એનરોલ થઈ રહ્યા હોય તો એ લોકોને પાછળથી તકલીફ ના થાય. ડન, એટલે એ બધા પણ લેક્ચર ભરી શકે એના માટે પાછળથી આપણે વધારે ટાઈમ લઈશું, અત્યારે આટલું રાખશું. ક્લિયર છે? ચલો, બધાને ખ્યાલ આવી ગયો છે? પરફેક્ટ પરફેક્ટ, ઓકે. તો પાછું ફ્રાઈડે આપણે મળીએ સર્વે કરવા માટે. બરાબર, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.